પ્રક્રિયામાં ધારો કે વિકૃત થઈ જાય. એટલે કોઈ કહેવા માંગે કે સ્વામીજી આ આયુર્વેદમાં અમુક સ્થળે દૂધ લેવાની ના પડે છે આપણે મનુષ્ય માટે, એટલા જ માટે કે મનુષ્યનું આંતરડું એટલું મોટું હોય છે કે પેલો આ દૂધ આ બધા પદાર્થ પસાર થતા હતા વચ્ચેને વચ્ચે જ એના વિકાર આવી જાય. આ પદાર્થ એવા છે કે થોડીક વાર બગડી જાય વચ્ચે વિકાર આવી જાય અને તો એ બધું નુકસાન કરનારા હોય છે એવી એક માન્યતા છે. આમ તો હવે આપણા વેદની અંદર તો દૂધ અને ઘી ને બધી વસ્તુનું બહુ મહત્વ આપવામાં આવ્યું છે, પણ છતાં એટલે ગયા વખતે આપણે પેલા નિસર્ગોપચારની વાત કરી ને, એ લોકો ઘણા બધા આહારને ત્યાં જ જગાડતા હોય છે અને અમુક રીતે જ આહાર લેવો જોઈએ. એ વાત થઈ ગઈ વખતે કે ભોજન પણ બનાવીએ એ સાત્વિક, એટલે ઘઉં ને ચોખાને એને સાત્વિક કહેવાય નથી, એ સાત્વિક ભલે સ્વભાવ્ય હોય પરંતુ એમને એમને રાંધ્યા પછી એમાં સત્વ રહેવું જોઈએ તો એને સાત્વિક કહેવાય. તો જે જે સ્ત્રી આપણે ખાઈએ એ સ્ત્રીમાં સત્વ હોય, એટલે કે એમાં રહેલા સત્વ એમાં જે રસ છે એમાં જે જીવંતતા છે એ જળવાઈ રહી છે કે નહીં. એટલા માટે પેલા હેમબર્ગ અમુક જાતની વસ્તુ બનાવીને રાખી મૂકવામાં આવે, એની આવી ગો પેટીસ બનાવીને પછી રાખેલી હોય ને પછી આમ ગરમ કરી આપે તો કેટલા વખત પહેલાનું કરેલું હોય અને તો એમાં કોઈ પ્રકારનો રસ એનો જળવાઈ ના રહે, એનું મૂળ જે જીવંતતા છે એ સત્વ ન જળવાઈ રહ્યું હોય. એટલે સ્થિરત્વ પણ અગત્યની વસ્તુ, સ્થિરતા પદાર્થ કેવો હોવો જોઈએ, સ્થિર હોવો જોઈએ. ચિરકાલ સ્થાયીનો દેહ, દેહની અંદર પણ એનો રસ લાંબા સમય સુધી રહેવો જોઈએ જેથી એ રસનું રૂપાંતર થાય બીજા બધા ધાતુઓમાં. ઘણી વાર લાગે આપણે અન્ન રસ છે એનું એ સાત ધાતુઓમાં રૂપાંતર થતું હોય છે, એ દરેક દરેક ધાતુમાં કોઈ ક્રમ હોય છે. લોહી બને ને પછી માંસ ને મજ્જા અને અસ્થિ એ બધું બનતું જાય, એ બધી પ્રક્રિયાઓમાં એ સ્થિર રહ્યો હોય તો બને ને. દરેક 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 તબક્કામાં એને પચાવવામાં આવતો એને એને રાંધવામાં આવે શરીરમાં પાછો. તો કહે છે આયુર્વેદમાં જઠરમાં તો અગ્નિ છે જ, એના વડે તો રસ થાય, એ રસનું બીજા બધા પછી ધાતુમાં રૂપાંતર થાય ક્રમે ક્રમે. મેં કહ્યું લોહી બને પછી માંસ બને પછી હાડકા બને ને પછી મેદ બને મજ્જા અને મેદ ને આપણું બનતું હોય વીર્ય. આ બધી પ્રક્રિયા દરમિયાન એની જો રસની સ્થિરતા જળવાઈ રહી હોય તો જ આમાં ધાતુ રૂપાંતર થાય અને તો બધી ધાતુઓમાં એની ક્ષમતા શરીરમાં હોય. મહત્વનું છે એટલે આવું જાણવું પડે. તો આયુર્વેદ દ્વારા પણ સ્થિરકાળ સાયન દેહ સો એટલે કયું રસ્યા સ્નિગ્ધા સ્થિરા હૃદયા હૃદય પ્રિયા. આમ જોવા ગમે આપણે હૃદય ગમ્ય હૃદય ગમા, હૃદયમાં જેને જોવા ગમે જેને માટે પ્રેમ જન્મે. દુર્ગંધ અશુચિત્વાળી દુષ્ટા દુષ્ટ દોષ શૂન્ય, ટૂંકમાં આહારમાં કે દોષ ના હોય, દુર્ગંધ ના હોય, પવિત્રતા ના હોય, એવું ના હોય. નહીં તો આપણને જણાય પ્રેમ જન્મે ને આહાર માટે. આ પેલો મોગી એની મૂળામાં હોય એવી તીવ્ર ભાષા આવતી હોય, અમુક વખત પછી તાજીને તાજી ખાતો વાંધો નહીં, પણ આમાં પદાર્થ કેટલાક વખત પછી નથી આમ થાળમાં મૂકે એ તીવ્ર ભાષા આવે. આપણે તો એની પ્રત્યે થોડો અભાવ થઈ જાય એવું ના થાય. તાજી ને તાજી વસ્તુ બહુ સરસ હોય એની છે, પછી એને એને જેને લાખી મૂકવામાં આવે કે પછી અમુક કરવામાં આવે તો મુશ્કેલી થાય. પણ હૃદયંગમાં દુર્ગંધ દુષ્ટ અદુષ્ટ દોષ, દુષ્ટ દોષ હોય અદુષ્ટ દોષ હોય આ બધા દોષોથી મુક્ત પદાર્થ હોય. આહારા સાત્વિક પ્રિય, હવે આહારો છે કેવા આહારો, કેવા ચર્વ્ય ચોષ્ય લેહ્ય પેયાહ, ચાવવાનો હોય પછી ગળવાનો હોય ચૂસવાનો હોય ચાટવાનો હોય ચાર બધા પ્રકારના આહારો આવા હોવા જોઈએ. સાત્વિક પ્રિયા સાત્વિક ઇષ્ટા, સાત્વિક લોકોને આવા આહાર માટે સ્વાભાવિક પ્રેમ હોય, અથવા આપણને આ પ્રકારના આહારમાં સ્વાભાવિક પ્રેમ હોય તો સમજવું કે આપણા મનમાં સત્વનો અંશ રહેલો છે. એનો અર્થ એ નહીં કે આહારથી આપણું મન નક્કી થાય એવું પણ ન સમજવું, માત્ર આહારને કારણે જ આપણા મનનો સ્વ નક્કી થાય એવું નથી.
પણ આહારનું આપણા મનના સ્વભાવ નક્કી કરવાનું મહત્વ સ્થાન છે. અન્નમય સૌમ્ય મન અપોમય આપોમય પ્રાણ તેજોમય વાક, એટલે અન્નમાં અન્નના રસમાંથી આપણા મનને પોષણ મળે છે એવું તો આપણે ઋષિઓ કહેલું છે. એવું હોવાને કારણે આહારની મન પર ઘણી અસર હોય છે. પરંતુ માત્ર આહારથી આપણે નક્કી ના, આપણા સાત્વિક આહાર ખાતો હોય અને બીજી ઘણી બધી આપણામાં વસ્તુઓ હોય, રજોને રજસને તમોગુણની હોય, તો એમના માનું કે માત્ર આહાર સાત્વિક છે આપણે સાત્વિક બની ગયું નથી. પણ આહારનું પણ એક મહત્વનું સ્થાન હોવાને કારણે એ જરૂર આપણી સાત્વિકતામાં વૃદ્ધિ કરે, સાત્વિકતા પ્રદાન કરે. તો ઘણી વાર શું થાય છે કે આપણે સાત્વિક આહાર ખાતા હોય એટલે બીજા બધા માટે એક પ્રકારની આપણને જરાક ઘૃણાની ભાવના હોય, મનમાં એક એવા અહંકારની ભાવના હોય કે જો ને ક્રિશ્ચન કહેવાય, મુસલમાન કહેવાય, ફલાણા કહેવાય, આવું ખાય, બરાબર છે. અને તેથી એ લોકો માંસ વગેરે ખાવાને કારણે પછી એમનો સાત્વિકતા હોય જ એવું નથી. કેટલા કે એ તો એમના સંસ્કાર પ્રમાણે હું ખાતા આવ્યા હોય, એમને એવું ખબર નથી કે આ ખોટું છે ખરું છે. એવું નથી કે આહાર ધારો કે રજોગુણી કે તમોગુણી હોય માટે માણસનો સ્વભાવ એવો જ હોય એવો નથી. એવો આહાર ખાવા છતાં પણ ઘણા માણસોમાં સાત્વિકતા હોય છે. ઘણા મુસલમાનો, ઘણા ક્રિશ્ચન લોકોમાં ઘણી દયા કરુણા બધું બહુ હોય છે. અનેક બધા સંત મહાત્મા છે, જીસસ ક્રાઇસ્ટ જ માણસ ખાતા હશે કે દારૂ પીતા, એ જાતની સંસ્કૃતિ છે લોકોની. એવું હોવાને વાઇન એ લોકો તો એટલે શરાબ પીએ, તો એને કારણે માણસ રાજસ કે તામસ જ છે એવું નથી. પણ એ પણ જો આવું ખાતો તો બધા સારા સારા કહી શકે આપણાથી કે જે માણસ એ પણ આ પ્રકારનો આહાર લેતા હોત તો જે છે એને કદાચ સારું થઈ શકે. પણ એમને આપણા આહારને કારણે ઘમંડ ના રાખવો જોઈએ કે આપણે સાત્વિક માણસો છે ને બીજા બધા આવા છે, એવું તો કરવાની જરૂર નથી. બીજા કોઈને આ બધું મૂલવવાની જરૂર નથી. આપણી પોતાની વૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે અને એમાં આવશ્યક પરિવર્તન કરવા માટે આ બધા નિર્દેશકો છે, માર્ગદર્શન છે. રાજસ પ્રીત વિષયમ આહાર વિશેષમ દર્શાવી. હવે રજોગુણી મનુષ્યને જે પ્રકારના આહાર પ્રિય છે એ નવમા શ્લોકમાં કહે છે. કટ્વમ લલવણાત્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ વિદાહિનઃ, કટ્વમ લલવણાત્યુષ્ણ તીક્ષ્ણ રૂક્ષ વિદાહિનઃ આહારા રાજસસ્યેષ્ટાઃ. દુઃખ શોકામય પ્રદાઃ. કટુ અમ્લ લવણ અતિ ઉષ્ણ, કટુ એટલે કડવું, ખારું, અમ્લ એટલે ખાટું, લવણ ખારું, અતિ કહે છે અતિ શબ્દને બધા જોડવાનો હોય એટલે અત્યંત કડવું, અત્યંત ખાટું, અત્યંત ખારું, ઉષ્ણ એકદમ ગરમ, તીક્ષ્ણ એકદમ તીખું, રૂક્ષ એકદમ લુખું, વિદાહીન અને એકદમ આપણામાં પેલું બળતરા ઉત્પન્ન કરનારું આહાર રાજસસ્ય ઇષ્ટાહ. આ પ્રકારના આહાર સ્વાભાવિક રીતે રજોગુણી મનુષ્યને પ્રિય હોય. એ શું કરનારા છે? દુઃખ શોક આમય પ્રદાહ. દુઃખ શોક આમળે વ્યાધિ પ્રદાન કરનારા છે. સાત્વિક આહાર કેવા છે? આયુ સત્વ બલારોગ્ય સુખ પ્રીતિ વર્ધન. સાત્વિક આહાર આયુષ્ય મનની સ્થિરતા, બળ, આરોગ્ય, સુખ અને પ્રેમમાં વૃદ્ધિ કરનારા છે. રજોગુણી આહાર કેવા છે? દુઃખ શોક આવડે વ્યાધિ આ બધું ઉત્પન્ન કરનારા છે. ટૂંકમાં સાત્વિક આહારથી વૃદ્ધ આહાર છે રાજસ આહાર. કહે ભાષ્યમાં કટુઃ અમ્લઃ લવણઃ અત્યુષ્ણઃ અતિશબ્દઃ કટ્વાદિષુ સર્વત્ર યોજ્યઃ અતિકટુઃ
अतितीक्ष्ण इत्येवं कर्त्वं ललवणात्युष्ण तीक्ष्णरूक्षविदाहिनः एवं विधाः आहाराः राजसस्य इष्टाः दुःखशोकामयप्रदाः दुःखं च शोकं च आमयं च प्रयच्छन्ति इति दुःखशोकामयप्रदाः कटुः तिक्तः कडु कटुकस्य तीक्ष्ण शब्देन उक्तत्वात् तीक्ष्ण इति कुरुच तीक्ष्ण शब्द वापरवा अर्थ तीखु करावा आवे हो कटुन अर्थ कडु बाकी कटुन अर्थ पण तीखु थाय छे पण कडु पण थाय तीखु पण थाय पण कटु शब्द अर्थ कडु एम करावा आवे कारण के आग तीक्ष्ण शब्द आवे जन अर्थ तीखु एम सदा होय छे पछी कहे अति शब्द सर्वत्र योजनीय है योज्य है आती एक जगह कटु अम्ल लवण अति उष्ण अति शब्द बच्चे भगवान एक मुख्य लाचे ये अति बद्धे मुकवानो अति कटु अति लवण अति का लवणम अति उष्णम अति तीक्ष्णम अति रूक्षम एव अति विदाहिना ये रहते ले कड़वू हुआ है ना वहां तो नहीं थोड़ो अब अद्धा रस अब रस भगवान है क्या कड़ो रस पछी खाटो रस पई खार रस पई तीखो रस ये बड़ा मधुर रस आ जाए अंदर मधुर छे ने पछी कयो रस छठो तूरो ये पण रस छे एक टूंक में आवे छ रस छे ये बधा रस आपणे भोजन में होय ए सारू छे वैद्य लोग के बधा रस आपणे शरीर में जवा जोईए एवं नहीं कि खाडू खाऊ अड़कवाणुं जरा करा જો કે આપણે શરીર ની સ્થિતિ કરી નાખી આપણે નડે જ નથી કડકવાનો પણ સામાન્ય સ્વસ્થતા ધરાવતા હોય આપણે સામાન્ય તંદુરસ્ત આપણું શરીર હોય તો આ બધા રસનું થોડું સેવન થાય એ ઈચ્છનીય છે એટલા માટે આ છ રસ આપણા પૃથ્વીમાં મળે છે આપણું શરીર પૃથ્વીનું બનેલું છે એટલે આ છ રસનું બનેલું છે એ બધા છ રસ પૃથ્વીમાં પ્રાપ્ત થાય છે એટલે જે બધી ઔષધિય વનસ્પતિ પ્રાપ્ત થાય છે એ પૃથ્વીને પ્રાપ્ત થાય છે આપણા શરીરને અનુકૂળ જ છે જે પ્રદેશમાં જે વસ્તુ થતી હોય એ પ્રદેશમાં રહેનારને એ વસ્તુ અનુકૂળ હોય સામાન્ય રીતે ત્યાં જે કે રસ બધા જે ઋતુમાં પ્રાપ્ત થાય પછી આપણો તો ઋતુ બદલાઈ જાય ને બધું બદલાઈ જાય આજકાલ કોલ્ડ સ્ટોરને કારણે દરેક ઋતુ બધું મળતું હોય એટલે બધું વિચિત્ર કામકાજ થઈ ગયું છે ને એટલે આપણે કુદરતની સાથે રહેતા નથી કુદરતની સાથે સંવાદ રહેવા તો ઘણું સારું રહે ગરમી પડતી હોય તો આપણે એર કન્ડિશનર કરીએ એટલે એની સાથે કુદરતની સાથે સંવાદ ન હોય ઠંડી હોય એટલે આપણે આમ ગરમ હીટર અગલાવી દે સંવાદ ન હોય ઠંડીમાં ગરમ પાણીથી નાહીએ અને પછી ગરમીમાં પહેલાં ઠંડા પાણીથી નાહીએ અને ગરમીમાં ઠંડુ પીએ એ બધું કરીએ એને કારણે આપણે અને પછી જે ઋતુમાં જે શાકભાજી ફળ થતા હોય ખાઈએ તો બરાબર છે એ તો એમ કહે અહીંયા સાંભળ્યું તો દાળમાં ખટાશ નાખો તો ઋતુની ખટાશ નાખવી આમળા થતા હોય શિયાળો આમળાની ખટાશ તો પછી કેરી હોય તો કેરીની ખટાશ પછી લીંબુ હોય તો લીંબુની ખટાશ એવું બધું તો એ રીતે આપણું શરીર જે છે બરોબર કુદરતી સાથે તાલમેલમાં હોય જે શાક થતા હોય ભાજી થતી હોય ફળ થતા હોય અન્ન એટલા જ માટે દરેક ઋતુમાં જે બધા તહેવારો હોય છે દૂધ અન્ન ખાતા હોઈએ ને એટલે હવે આ ઉત્તરાયણ આવે એટલે આપણે પછી તલ સાંકળીને બધું ખાતા હોઈએ એની પછી પેલો બનાવે ખીચડો બનાવે ઘઉં એટલે જે ઋતુમાં જે અન્ન થતું હોય એ અન્ન પણ ખાવાનો પણ એક મહિમા છે એટલે એ વખતે શરીરને જરૂર પણ છે અને એ વસ્તુ શરીરને સૌથી વધારે ઉપકારક થાય એ વખતે આઝાદની વ્યવસ્થા છે ભાઈ એટલે જે દુનિયામાં જ્યારે લોકો બધા ખેતરમાં રહે ને ગામડામાં રહે ને જમીન સાથે એમની સાથે હંમેશા તાલમેલમાં હોય ત્યારે આપોઆપ સ્વાસ્થ્ય સારું જળવાય રહે પણ બધું બહુ કૃત્રિમ જેવું આપણું જીવન કે આપણે બધી વખતે બધું જોઈએ ને મૂળ આપણું આવે કે અત્યારે ભીણા ખાવા છે શિયાળા ભીણા લઈ આવો મુંબઈમાં બધા શાક મળે એ પણ છે ને જ્યારે અને એ શાકમાં એ સિઝન સિવાયની ઋતુ સિવાયની શાકની ખાવાની ઈચ્છા થાય એવું
परवाखान इच्छा था भीड़ा जाना मन तो जा रहे ये बुझो सा है ने भीड़ा मदर रिंगण खावे रिंगण मदर पेलू खाओ है टूक मां औ होवा ने कारण कोई जात नो तालमेल रहयो ज नथी ने भीड़ा खाइए के पेलो प्रिंगण दे क्यारना खाइए भगवान जाने पास क्या सुधी राख्या है ने कई स्थिति में आवतो है ने क्या कया प्रदेश में जावतो है चलो એટલે टूक मां परंतु सरल जीवन होय कुदरती तालमेल जीवन होय तो બહુ સરસ બધું આપણું શરીરમાં વ્યવસ્થા જળવાઈ રહે ટૂંકમાં મર્યાદિત કે યોગ્ય પ્રમાણસર માત્રામાં આ બધા જ પ્રકારના રસ જે ઋતુ પ્રમાણે પ્રાપ્ત થતા હોય એ બધા રસનું સેવન કરવું યોગ્ય છે તો અતિશય નહીં અતિ સર્વત્ર વર્જે એ ખાટું ખાય એટલા નીચવે એટલા આમ કુચુડું નીચવે એટલા પસંદ આમ જોઈને આપણને આમ નમાય જાય કશું એટલું મીઠું મીઠું નાખે એટલે જે લગાય આમ તે ભાવ જ્યારે રસોઈમાં પાથાળી પીરસીને નાખ્યા પહેલાં જ બસ મીઠું પહેલાં જ પછી શરૂ કરવાનું ઘણા લીંબુ નીચેનું જો કરે મીઠું અથાણું એટલે પણ આમ બધો દોસો અથાણું ચટણી તો પણ એટલે બધા શાક ખાવ છો અથાણું ખાવ છો ચટણી કે શું છે આ વસ્તુ દોસા ભરું ચટણી હોય તો એમાં જે વસ્તુ જે માત્રામાં લેવાની હોય એને બદલે આવી રીતનું એટલે આપણે જોઈએ છીએ કે આ અતિ અતિશય જ્યારે એનું સેવન કરવામાં આવે ત્યારે વસ્તુ મુશ્કેલી કરનારી હોય છે એટલે કહ્યું કે અતિ બધે લગાડવાનું એટલે એમ ન માનવું કે આપણે કડવું ખાધું કે ખાટું ખાધું કે ખારું ખાધું કે તુરું તીખું કે મીઠું ખાધું એટલે ખરાબ છે નહીં બધા રસ્યા બધા રસ આવી જાય પણ અત્યંત વધારે અતિશયતાથી વધારે પડતી માત્રામાં તત્ર અતિકડુ નિંબાદિ તો વધારે કડવું નિંબુ તો કે કડવું ના હોય પણ ચાલો એટલે વધારે પડતું કડવું અતિ અમ્લ અતિ લવણ અતિ ઉષ્ણ લીમડો હા નિંબાદિ રાઈટ બરાબર છે લીમડો લીમડો વધારે પડતું કડવું હા નીમ હા બરાબર છે પછી અત્યંત ખાટું એટલે પેલી આમલી અંદર નાખ નાખ અત્યંત ખાડું અને અત્યંત તીખું જાણી દે છે મરચા વગેરે અતિ તીક્ષ્ણ મરીચા રહી પણ મરચા પણ જે ખાય લોકો તો આમ વ્યવસ્થિત ખાય કાચા ને કાચા તળવા વળવાના પણ નહીં તળેલા મરચા દુનિયાભર ખાતા હોય જાણે એક વાર સાધુઓના સમાજમાં જમવાનું ત્યારે મેં કીધું મોટા છાપ છાપું મરચા લાવવામાં આવ્યા તળેલા લોકો આરામથી બધા જ ખાતા હતા સૌરાષ્ટ્રમાં બધા ખાવાની પ્રથા હોય છે ગામડામાં ને બધે પણ લોકો તો આમ કાચું મરચું ખાય તે રોટલી સાથે ઘણા એકલું મરચું જ ખાય રોટલા સાથે પણ નહીં એવું પણ હોય છે અને કંઈ થાય નહીં એટલે અતિ તીક્ષ્ણ મરીચાદી જે આંધ્રપ્રદેશમાં બધામાં જે લોકો મરચુંનું નાખતા હોય છે આમ વાળ ઉભા થઈ ગયા તમારા એક એક તમે આમ કોળીઓ લો અને વાળ ઉભા થઈ એવું સખત તીખું બનાવે પછી અતિ તીક્ષ્ણ અતિ વૃક્ષ વૃક્ષ લુખું વિસ્નેહ કોઈ પ્રકારનો સ્નેહ કે જેમાં કોઈ પ્રકારની ચિકાશ રહી જ ના હોય બધા પ્રકારની ચિકાશ મારી મચને દૂર કરવામાં આવે એનું નામ છે વૃક્ષ આમ પાપડ બનાવ્યો હોય એટલે આમ કચડ કચડ આમ ભાવે ને એવું આપણે ભાવે વસ્તુ ભાવે કે એવી જંક ફૂડ કહેવામાં આવે છે એવું આ બધું એટલે પેલું પાપડ હોય ને આને તો કચડ કચડ થાય એટલે આપણે ભાવે બાકી એમાં કશું જ ના હોય કોઈ તત્વ ના હોય ખરેખર પાપડ નામની વસ્તુ તો એવી છે ને કે બહુ મુશ્કેલ અડદનો પાપડ તો કોઈ પચે જ નહીં કોઈને કોઈ માણસને પચી ના શકે ખાવા ટેવા તો પચતું હશે બાકી આપણે ખાઈ તરત જ એની એની અસર થાય એટલે આવી બધી વસ્તુઓ વૃક્ષ એકદમ ભાખરી બનાવવામાં કેવી આમ બંગડી ગઈ ભાખ એમાં કશું જરાય પણ રસ ના રહી ગયો આમ કચડા કચડ ભાખરી થવી જોઈએ રોટલી તો મને કોઈ કડક રોટલી આપજો કડક આમ કચડ આમ વાળે ને આમ તો બે ટુકડા જોઈ જાય કડક રોટલી જોઈએ આવું બધું શું એમને દ્વેષ છે પેલી કુવા કુવા વસ્તુ મને ખબર નથી પણ બધી વસ્તુ સુખડી પણ આમ તો એવી હોય એમ અને પેલો શિવરાજીનો પ્રસાદ આવે છે પણ દાંત તૂટે પણ ઠોર ના તૂટે એવી જાતનું આવતું હોય બધું એટલે વધારે પડતું આવું બધું લુખું ને વધારે પડતું કડક ને વૃક્ષ અત્યંત લુખા વિદાયિન દહન કરનારા બળતરા ઉત્પન્ન કરનારા
हम ग्राम के पसार था ना बुरा तरह था वो बोलो तीर तीर पुलो पुलो मसाला नाखे हो है तो वो मसाला पुलो गरम मसाला वो नाखे हो अंदर के हम कशु आगे नहीं बढ़ ग्राम के पसार था हम अंदर से ही हम बुरा तरह करतो करतो जाए ये वो तो अतो रुक्ष है स्नेह शून्य है कंगू कोद्रवादी आ कोदरी ने बता आवे होय छे हम हां डांग डांग ने गांग कांग हां कांग ने कोद आवे द्रव्य छे तब ना ने वाज ए खाओ तो तो ने घणी वार खाई जाता तो भाय जो धोय छे घणी वार ने उतरे छे ने वो थाय छे अजी इदाई राज राय राय वगैरह में राय तो बनाओ समझे राय ना फिर बरबर राय तो हम उतरा हो रहा है ना हम बरबर हम बात रहा करते करते जाए थोड़ू बरबर से पर बधार बढ़ जैसे वो जैसे विदा ही ना बड़ा तरह उत्पन्न करना रहा बहुत जगह में आहारा हा राज सस्य इष्टा हा रजोगुणी जिन्हें स्वभाव हो इन आप प्रकार आहार प्रिय जो अहूं जाना भाव बिल्कुल स्वाद है जाना भाव आशु हॉस्पिटल में खाना बना आशु बनाए इतने तो हॉस्पिटल में जमा लाए अपने साथ एक जमा हुआ है हॉस्पिटल में जाए एक्चुअली अंदर छह ही नहीं आ हो तो कहीं जरा जाने असर था और खाए के ना अपना अपने ही आ स्वादें दिए थे रसनें दिए ने पर इतने बजे अपने ऐसे कही है ना स्थूल बनाए देता हुआ ऐसे के पश्चिम कोई सूक्ष्म स्वाद ले सके नहीं એટલે પછી આમ જોયું સંગીત પેલું આમ ઘોંઘાટું સાંભળી સાંભળીને પછી આમ પેલું શાસ્ત્રીય સંગીત આપણે ખબર ના શું ઓકે વાગે છે કે નહીં એમાં ખબર ના પડે તેવી રીતે આવી જાતનો ખોરાક ખાઈ ખાઈને જે સૂક્ષ્મ સ્વાદ છે આપણે મૂટવા એવો આપણે પણ ભાગ્ય જેને સાત્વિક એવા ખોરાકમાં ભાગ્ય સત્વ રહેલું હશે કારણ કે આપણે કહ્યું ને આપણે તો જાત જાતના મસાલાઓ નાખી નાખીને એને કાપીને ટુકડા કરીને બાફીને શેકીને તળીને મસાલાઓ નાખી નાખીને ખાઈએ એટલે મૂળ વસ્તુ તો આપણે મળતી જ નથી આવતી એમને પણ ગુજરાતમાં ને બધે મોટાભાગે જે ખોરાક ખાવા હોય એમાં એવું સત્વ હોતું નથી કહેવાય સાત્વિક ખોરાક પણ એમાં કંઈ ખાસ સત્વ નથી હોતો પણ એમાં પછી આ વધારે નાખી નાખીને એને એનું જે કંઈ થોડું સત્વ હોય પણ હરી લેવામાં આવે તો આ શું કરે છે દુઃખ શોક આમય પ્રદાહ દુઃખનું તાત્કાલિકીમ પીડા તરત પીડા ઉત્પન્ન કરે પેટમાં જાત જાત ની વસ્તુ કરે સવારે સાંજે જાત જાત ને એટલે તાત્કાલિક પીડા ઉત્પન્ન કરવાનું હોય દુઃખ શોક પશ્ચાત ભાવ દૌર મનસ્યમ શોક એટલે શું એવું એવું મને ખબર છે પણ એમના કહેવા પ્રમાણે આ ખોરાક ની મન પર અસર થાય મન ઉદાસીન થઈ જાય શોક એટલે મૂળ જતો આપો તે વખતે ભલે આમ ચકાટ ચટાકતા હોય પછી પશ્ચાત ભાવે દૌર મનસ્યમ પાછળથી પછી આપણું મન એકદમ ઉદાસીન થઈ જાય દુઃખી થઈ જાય વિષાદગ્રસ્ત થઈ જાય તો ખોરાક એવું કરે પણ ખબર એવું કરતું હોય છે ખોરાકનું મન પર અસર થઈ જવાને કારણે મન આપણો ઉદાસીન થઈ જાય કે શોકગ્રસ્ત થઈ જાય આમ એમ અને દુઃખ અને વ્યાધિ વ્યાધિ કેમ કે પેલી બધી ધાતુઓ જે છે ને બરોબર ના અમારે જન્મે નહીં ને એટલે જે પ્રકારે શરીરની અંદર આ બધા ખોરાકનું પરિવર્તન થઈને આખી બધી સાથે બધી ધાતુઓ જે બનાવી એને બનવી જોઈએ એનું પણ જે એક પ્રકારનું સામ્યતા રહેવી જોઈએ ના રહે બધી એટલે ધાતુ વૈષમ્ય દ્વારા અમુક ધાતુ વધારે પડતી બને બી ધાતુ બને નહીં એમ કહે ધાતુમાં વિષમતા ઉત્પન્ન કરે આપણા ખોરાકો એટલે એ કરીને આપણા શરીરમાં વ્યાધિ ઉત્પન્ન કરે તથા વિધા આહારાહ રાજસસ્ય ઇષ્ટાહ આ પ્રકારના આહારો છે રજોગુણી માણસોને પ્રિય હોય છે એતહિ લિંગહિ રાજસાહ જ્ઞેયાહ હવે જયારે ખાતા જો તો ખબર પડે કે ભાઈ આ આ રજોગુણી માણસ છે તો આપણને જયારે આ વસ્તુ મળે પ્રેમ દેખાય ત્યારે સમજવું કે આપણામાં રજોગુણ છે સ્વાત્વિક સાત્વિક છેદ ઉપેક્ષણીય ઇત્યર્થ અને એથી જે સાત્વિક મનુષ્ય હોય અથવા સાત્વિકતા ખેડવા માંગતા હોય એ લોકોએ આ પ્રકારના આહારની ઉપેક્ષા કરવી જોઈએ ઠીક હે નહીં જાય ઠીક હે થોડી આવે એટલે ઉપેક્ષા સરસ ફેંકી નહીં દેવાના એને લેવાના નહીં થાળીમાં પછી દસમા શ્લોકમાં તમોગુણી આહારની વાત કરે છે
यातयामं गतरसं भूतिपर्युषितं चयद उच्छिष्टमपि चामेध्यम् भोजनं तामसप्रियम्। याद यामम, अमीन अर्थ खरेखर तो समझ लीजिए कि याम ने रात्रि खोराक राध्या पछी एक रात्रि जती रही छे, एवो जो खोराक छे ने टूंकमां लेफ्ट ओवर जेने कहेवाय, એટલે આગલા દિવસનું વધેલું જે હોય, એક રાત પડી રહ્યું હોય એ પ્રકારના ખોરાકને યાતયામ કહેવાય. પહીનો અર્થ કરે છે કચકાશું, કારણ કે આગળ પર્યુષિતનો અર્થ વાસી એવો કરવામાં આવ્યો છે, માટે યાતયામ શબ્દનો અર્થ કાચું એવું કરવામાં આવ્યો છે. ગતરસમ, જો એ બધો રસ જતો રહે, રાખી મૂકવામાં આવ્યું હોય, કારણ કે બધો રસ જતો રહ્યો હોય, ફૂતિ દુર્ગંધ એમાંથી આવતી હોય, પર્યુષિતમ વાસી જે હોય, ઉચ્છિષ્ટમ છાણેલું જે હોય, અમેધ્યમ અર્થાત જે અપવિત્ર હોય, ભોજનમ તામસપ્રિયમ આ પ્રકારનું ભોજન તમોગુણી મનુષ્યને પ્રિય હોય છે. કહે ભાષ્યમાં યાતયામમ મંદપક્વમ નિર્વીર્યસ્ય ગતરસેન ઉક્તત્વાદ ગતરસમ રસવિયુક્તમ પૂતે દુર્ગંધે પર્યુષિતં ચ પક્વમ સત રાત્ર્યંતરિતં ચ યત ઉચ્છિષ્ટમપિ ચ ભુક્તશિષ્ટમપિ અમેધ્યમ અયજ્ઞાર્હમ ભોજનમ ઈદૃશમ તામસપ્રિયમ. યાતયામ એટલે શંકરાચાર્ય આવે છે મંદ પક્વમ, કાચું બરોબર પકાવ્યું ના હોય એવું, એવું ઘણા ભાવતો હોય કાચું પાકું, કાચું કાચું ભાવે ખબર નહીં, કાચું પાકું તો જુદી વાત છે, કારણ કે એ તો શાકભાજી વગર તો એની મૂળ સ્થિતિમાં ખાવા સારા કહેવાય, એટલે એ તો સારું જ છે વધારે પડતું રાંધવાને કરતાં, પણ કાચું ટૂંકમાં આમ વૈદિક શાસ્ત્રમાં પકવેલું ભોજનને એ લોકો મહત્વ આપતા હોય છે. કાચું એટલે શું એને મને કોઈ નક્કી કરી શકતો, અત્યારે કાચું કોને ભાવે પણ ખબર નથી, હવે કાચી રોટલી તો કોઈ ના ભાવે, કાચી વસ્તુ તો કોઈને ભાવે નહીં, પણ કાચું કદાચ હોય તો યા મંદ પક્વમ અર્ધ પક્વમ. તો યાતયામ નો અર્થ કેમ કરો છો મહારાજ આપ? કહ્યું તે પ્રમાણે યાતયામ એટલે જેમાં એક રાત્રિ જતી રહી છે, અને તેથી એવું હોવાને કારણે એ ભોજનમાં જે કઈ રસ કે વીર્ય હોય શક્તિઓ જતી રહે બધી, આપણે આમ ખોરાકને રાંધ્યા પછી એમને મૂકી રાખીએ ને, એટલે ધીમે 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 એમાં જે વીર્ય હોય એને જતું રહે, આખી રાત આખી મૂકીએ એમાં કશું રહે નહીં, એટલે નિર્વીર્ય કહેવામાં આવે છે. નિર્વીર્યસ્ય ગતરસેન ઉક્તત્વાત, ગતરસમ કહ્યું છે એટલા માટે અહીંયા યાતયામ ને ગતરસનો એક જ સમાન અર્થ થાય, એટલા યાતયામ નો અર્થ અડધું પાકે એટલે કાચું એવો અર્થ કર્યો. ગતરસમ એટલે રસવિયુક્તમ વિરસતાં વિરસતાં પ્રાપ્તમ શુષ્કમ, જેમાં બધો રસ જતો રહ્યો હોય એવું સૂકું, સુકવણી આપણે કરતા હોય છે ને બધી, એ સુકવણી આ કક્ષામાં આવે એટલે ગતરસમ, જેમાં કોઈ પ્રકારનો રસ રહ્યો નથી. આપણે તો સ્વાદ મારે ખાતા હોઈએ છીએ, જેથી પેલું અમે ધારો કે કારેલા બનાવતા કે તળે, કાંઈ શું તળતા હોય છે પેલું, ભીંડા તળે ઘણી વાર, પછી એવું આમ હા ગુવાર, હા ગુવાર હોય એવું તળેલું હોય આમ આમ કચડ કચડ આમ ખાવાની મજા આવે, બાકીમાં કશું હોય કોઈ પ્રકારનો રસ જરાય ના રહે, એટલે અને કહેવાય ગત રસમ, એવું તો બનાવવાનો બધો રસ એમાંથી કાઢી નાખવાનો તો રહે જો કે રસ વસ્તુ એવી છે ને કે બહુ હંમેશ મળે ના રહે, આપણે
15 દાડા મહિનો રાખવું હોય, આપણે કેરીમાં પણ સુકવી સુકવી નાખીએ તો આખું વરસ રહે, આમાં સુકવી નાખીએ તો આખું એટલે બહુ રસમાં જતો રહે, પછીમાં રહ્યું ના હોય, જેમાંથી રસ જતો રહ્યો છે વસ્તુમાં કઈ રહ્યું ના, ખટાશ પેલી રહી હોય અમુક પ્રકારનો, પછી આપણે સ્વાદ ઉમેરીએ અંદર, એટલે આ બધી વસ્તુ આપણે લાંબો સમય ખાઈ શકીએ માટે રાખવામાં આવે છે, પરંતુ ગત રસમ એ ગુવાર બરાબર છે એ, અને પછી ઘણા ભીંડા એવી તળતા હોય, બધી વસ્તુ ઘણા લોકોને શાક એવી જ બનાવવાની ટેવ હોય, તળે તળીને જ શાક બનાવે, કારળા જે કે બનાવે, એટલે પેલું કડવું ના ભાવતું હોય, એટલા માટે પછી એ બધો મૂળ રસ જતો રહે, પછી આપણે જે નાખો એ રસ નાખી શકાય અંદર, એ પ્રકાર થાય ગત રસમ રસદયુક્તમ. પછી પૂતી દુર્ગંધી, તો જેમાંથી દુર્ગંધ આવતી હોય પ્રકારનો આહાર, પર્યુષિતમ પક્વમ સત રાત્રંતરિતમ, પેલું લેફ્ટ ઓવર અંગ્રેજીમાં કહેવાય, એટલે ભોજન ના થયા પછી એક રાત, ઘણા લોકોને આવું ખાસ ભાવતું હોય, ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર એ લોકો સવારનો નાસ્તો શાનો કરે છે, આગલા દિવસનો ભાત વધુ એનો જ, આગલા દિવસનો ભાત વધેલો હોય ને એ ખાસ માગે, એમાં દહીં નાખે ને પછી જે કંઈ નાખતો હોય, આપણે ત્યાં પણ સવારે ભાત ભાત બનાવ્યો હોય, ખાસ કરીને છોકરીઓ સ્કૂલમાંથી આવે સાંજે 5 વાગે, ત્યારે એ લોકો શું જોઈએ, આ જ નાસ્તો જોઈએ, પેલો ભાત એમાં પછી એ તેલ ને મરચું બરોબરના લાલ છોડ બનાવે અને પછી એનું એ લોકો નાસ્તો કરે, સારું છે, એટલે જે વધ્યું એમ ખાનાર લોકો દરેક સવારના લોકો ઘરમાં હોવાના કારણે વાંધો ના આવે, જે વધેલું ઘટેલો આ બધી વસ્તુ ખાવે, કોઈક તો મળે જ, કોઈકને ભાવતું હોય અને કોઈ ના ભાવે એટલે બીજાને મળી પણ, એટલે ટૂંકમાં દરેક જણને પોતાના ભાગને વ્યવસ્થિત મળી રહેવું થતું હોય છે. હવે રીતે પર્યુષિતમ, પૂરી બનાવે છે પણ આમ કડક કડક બનાવે, બધી વસ્તુ કડક. પછી ઉચ્છિષ્ટમ, ઉચ્છિષ્ટમ એટલે ભુક્ત સિસ્ટમ, કોના ખાધા પછી વધેલું એટલે કે છાંડેલું. પવિત્ર એટલે યજ્ઞમાં જેની આપણે આહુતિ આપી શકીએ એ અન્નને મેધ્ય કહેવામાં આવે છે. પછી બહુ થોડું રહી જાય એમાં તો, દેવતાઓને આપણે આહુતિ આપી શકીએ અન્ન, દેવતાઓને આપણે અન્નની આહુતિ આપવામાં આવતી, બધાને અન્નની આહુતિ આપવા અપાતી હોય છે, એ ઘઉંનો કોઈ ઉલ્લેખ નથી આપણા વેદમાં, કારણ કે એ જમાનામાં કદાચ હિન્દુસ્તાનમાં ઘઉં થતા જ નહીં હોય, પરંતુ જવ, ડાંગર, તલ અને પછી બીજા બધા ઘણા બધા કઠોળ બધી વસ્તુનો ઉલ્લેખ આવે છે, અડદ છે અને આ તેને બધા માગ બધા ઉલ્લેખ આવતો હોય છે, ખાસ કરીને રુદ્રમમાં બધી બધા ઘણા દ્રવ્યોનો ઉલ્લેખ છે, એ બધા દ્રવ્યો આપણે દેવતાઓને એને અર્પણ કરી શકીએ, એ બધાને મેધ્ય કહેવાય. અંદર દેવતા રહેલો છે ને, ભગવાન જઠરાગ્નિમાં, જઠરમાં અગ્નિરૂપે રહેલો હોવાના કારણે જે ખાઈએ ખરેખર ભગવાનને અર્પણ થતું હોય છે, એના માટે એવું જ ખોરાક ખાઈ શકાય જે આપણે યજ્ઞમાં દેવતાઓને અર્પણ કરી શકીએ. હવે યજ્ઞ ના કરતા હોય તો આપણે પૂજામાં, આપણે નૈવેદ્યમાં ભગવાનને અર્પણ કરી શકીએ, એ જ વસ્તુ. અમેરિકાની અંદર બધી જગ્યાએ, ઘણા જગ્યાએ, ઘણી જગ્યાએ બધા મંદિરોમાં થતા હોય ને, હવે એક એક સ્થળે તો બધી બધા લોકો રહેતા હોય, બધા પ્રાંતના લોકો રહેતા હોય અને બધા પ્રકારના લોકો રહેતા હોય, મંદિર બાંધવાના લોકો રસ હોય એટલે બધા પાસેથી તમે દાન લઈ આવો, ડોનેશન લઈ આવો, પછી જ્યારે મંદિર બાંધવાનો પ્રશ્ન આવે ત્યારે બધા હોય કે મારે પેલો કે ભાઈ અમારે આ મૂર્તિ જોઈએ, દરેકના ભક્તો જુદા હોય ને હિન્દુસ્તાનની અંદર તો, એટલા માટે કોઈ કે અમારે રામજીને જોઈએ, કોઈને કૃષ્ણ જોઈએ, કોઈને અમારી પાસે રણછોડજીને જોઈએ, પેલા કે અમારે શ્રીનાથજીને જોઈએ અને પેલા કે અમારે તો તિરુપતિને જોઈએ, એટલે જાત જાતનો, પછી પેલા કે અમારે સ્વામિનારાયણ જોઈએ, પેલા જઈને એમ કરતા બધું ત્યાં તાણ, તમે અમેરિકાનું કોઈ મંદિર ઉતાર એટલે બધું સરસ, તમને બધા દુનિયા હિન્દુસ્તાનમાં જેટલા દેવતા બધા દર્શન થાય ત્યાં આગળ, એ તો ચાલો બરાબર છે, કેટલાકને મૂર્તિ વૂર્તિમાં રસ ના હોય, કેટલાકને હોલમાં રસ હોય એમને, એટલે મંદિર પર હોલ બનાવ્યો હોય એનો ઉપયોગ શેની માટે કરવાનો, આમ તો બધા ધાર્મિક પ્રસંગ વાળ પણ નહીં, પૈસા કમાવા માટે, કારણ કે પછી એને એનો ખર્ચો કાઢવાનો હોય ને, એના પ્રસંગો પછી એને ભારે આપો, એ જ આપણે ત્યાંના લોકોને, પછી એમાં એનો લગ્ન માટે આપો, પછી એમનો જન્મદિવસ ઉજવણી માટે આપો, અત્યારે તો પછી બધાને ભોજન વેચાય ને, એમાં શું, પેલા કે અમારે તો માંસ ખાવાનું હોય, પેલા કે અમારે દારૂ પીવાનો હોય,
बंगाली लोग आ खावा पंजाबी पेला चौदह ना था तो बधाए लोग बधु खाता पीता हुए एट पी ते मोटी विवाद था बदा कि मंदिर अंदर सामने मांस ना खवाय केम दारू ना पीवा रामचंद्र मांस खाता था फलरदाम टूंक में पी तो मोटो विवाद था कि क्या लख्यू है कि मांस नहीं खावा क्या लख्यू है आम नहीं करवा चर्चा थे पी एटले टूंक में मेध्य एटले पवित्र कोने कहवाय देवताओं ने शू अर्पण थी सके ना थी सके एम पोतपोता अर्थघटन करता हो पर कोई दिवस मांस हो मछली हो वस्तु देवताओं ने क्या अपने अर्पण थी नहीं थी सके नहीं के पी शराब हो बीज बड़ी वस्तु कादा लसण पर हो बड़ी वस्तुओं क्यों देवताओं ने अर्पण ना थे ये आ बड़ी वस्तु अमेध्य कहवा तो मेध्य अमेध्यम अयज्ञारहम भोजनम ईदूषम तामस प्रियम आ प्रकार भोजन है ये तमोगुणी स्वभावना लोग ने प्रिय हो अभी बहु चर्चा थाय छे बधी हिंदुस्तान में भोजन की चर्चा थाय छे पण आ त्यारे आखो एक चार्ट बनावेलो हतो सात्विक भोजन राजस भोजन तामस खास करीने आपणा युवाओं ने बधा युवाओं बधा लोकोने मार्गदर्शन माटे के तमे हेमबर्गर खाओ तो तद्दन तामस छे आ कोका कोला ने बधुं पीवामां आवे छे बधुं राजस छे जे आपणा मनने उत्तेजित करे हाइपर छोकरा बोला कोक पी पी सवार कोक पीधा पी तो मगज में तो एटली बड़ी प्रवृत्ति में थी जाए आखो दौड़ करें बोम करें बोलो छोकरो बीजा के यू बी ड्रिंकिंग खोक तो कोक पी जाए ये हाई पड़े कोक पीधा करे एट कैफीन टूक में चा पी पी करो कॉफी कोक चॉकलेट आ बधी वस्तु क्यों उत्तेजन करना है खाण पण घनी बड़ी वस्तु ले ले करी है तो खाण पर उत्तेजन करना है तो स्वामी जी आप तो कहो छो कि श्रीखंड खाओ तो मूंगा बीजी वस्तु है एटला माटे आपणा तो लाडू में बधाने अंदर घणु तो घी होने पे बदा आप गुजरात की मिठाई एट लगी कि घी हो मव हो वस्तु होवा नहीं कोलेस्ट्रॉल पूरेपूर भरे न जावा दो ये बड़ी वस्तुओं आप तमाम करना है खाण जो उत्तेजित करना है आ बड़ी वस्तुओं अपना मन ने स्थूल बनावना है એટલે આવા બધા જે ભોજનો છે એની અસર આપણા પોતાના શરીરમાં જોવાની જો કે શું થાય છે એ પ્રકાર નક્કી કરવાનું પણ આ રીતે ભગવાને આ બધા ભોજનનું એ તાદૃશ એટલે ટૂંકમાં રજોગુણ ભોજનમાં ભગવાને કહ્યું દુઃખ શોકરામાય પ્રદાહ દુઃખ શોક ને વ્યાધિ પ્રદાન કરનારા રજોગુણ આહાર તમોગુણી તો કરવાના જ એમાં કહેવાની જરૂર નથી એટલા ભગવાન કહેતા નથી સમજી જ લેવાનું दुख ने शोक ने व्याधि जन्मवा चल आ प्रकार भोजन यज्ञ तपस तथा दानम तेषां भेद सुणु भगवान कहलु यज्ञ तप ने दान त्रण प्रकार भेद सांभ हम आगे कहते भाष्य में अथ इदानीं यज्ञः त्रिविधः उच्यते तो भगवान आगे कहेलु प्रमाण क्रम प्रमाण यज्ञ तपस तथा दानम हवे त्रण प्रकार यज्ञ से ये कहेवामां आवे छे अफलायते क्या छे अफलाकांक्षिभिर् यज्ञः विधिदृष्टो य इज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः अफलाकांक्षिभिः यज्ञ कर्या पछी कोई प्रकार ना फलनी आकांक्षा राख्या वगर विधि दुष्ट है कई शास्त्र में विधान करमे मन में अभी प्रेरणा जन्मे कि मारे आ प्रकार यज्ञ करव जो अभी प्रेरणा जन्मे टूंक में यज्ञ करवाना प्रेम माटे करे यज्ञ करवा आनंद है एट यज्ञ करवाने कारण कोई प्रकार फल अपने मैं एवं जात प्रेरणा थी नहीं पर यज्ञ करव जो एम एक आनंद है यू प्रेरणा थी यज्ञ थत हो
विधि दुष्ट है जे प्रकारे विधान करवामां आव्यो हो ए प्रकारे अथवा विधान करवा छे माटे कथतो हो यष्टवे यदि मन समाहाय तो मन नी अंदर आ प्रकारनी भावना छे के मारे करवो जोईए तो आ रीते यज्ञ थतो हो सह सात्विक है आ यज्ञ ने सात्विक यज्ञ कहेवामां आवे छे यज्ञ करस तो सात्विक नहीं यज्ञ करनारा सात्विक छे भले बता भगवान के ज्ञान सात्विक छे ने कर्म सात्विक छे ने फलाम सात्विक छे तो मारे सात्विक यज्ञ गमे जे प्रकार हो पर इन यज्ञ सात्विक पण हो अग्निहोत्र हो सात्विक पण हो राजस पण हो तामस पण हो एनो करनार केवो छे ने पर आधार राखे छे એટલે અહીં કહે છે એટલે યજ્ઞ કરતા યજ્ઞ કરનારો વર્ણન છે અફલાકાંક્ષિભિ યજ્ઞઃ વિધિદુષ્ટઃ શાસ્ત્રચોદનદુષ્ટઃ યઃ યજ્ઞઃ ઇજ્યતે નિર્વર્ત્યતે यष्टव्यमेवेति यज्ञस्वरूप निर्वर्तनमेव कार्यमिति मनस्समाधाय न अनेन पुरुषार्थः मम कर्तव्यः इत्येवं निश्चित्य सः सात्विको यज्ञः उच्यते ये कैसे कि यज्ञ है द्विविध है काम्य नित्यस्य है कर्म कर्म यज्ञ हो कि बीजू को यज्ञ द्वारा गमे दे कर्म आप समझी सके यज्ञ एटले के देवताना पूजन माटे करवामां आवतुं कर्म तो भगवान जे समय बात कर रहा है ये समय दरेक दरेक मनुष्य वैदिक कान इंदर पोतान घर में अग्निहोत्र आदि कर्म करे कारण कि यज्ञ दान तपस्या बधा माटे नित्य नैमित्तिक कर्म विधान थे कारण दरेक दरेक जन्म पांच यज्ञ होवा जोईए ब्रह्म यज्ञ हो पछी वेद देव यज्ञ हो पितृ यज्ञ हो नृ यज्ञ हो भूत यज्ञ हो आ यज्ञ करवा जोईए આમ દેવ યજ્ઞમાં દેવતાઓનું પૂજન કરવામાં આવે હિન્દુ યજ્ઞમાં માણસનું પિતૃયજ્ઞમાં પિતૃઓનું બ્રહ્મયજ્ઞમાં વેદોનું અને ભૂતયજ્ઞમાં પ્રાણીનું ટૂંકમાં આ રૂપમાં રહેલા ઈશ્વરનું પૂજન થાય તો ઈશ્વર ચૈતન્ય છે અને જગતમાં ચાર પાંચ પ્રકારના ચૈતન્ય પ્રાણીઓ છે અને માટે એ પાંચ રૂપમાં રહેલા ઈશ્વરની આપણે આરાધના થાય એનું નામ યજ્ઞ એ કરતી વખતે અફળાકાંક્ષી ટૂંકમાં આ પ્રકારે યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું છે એટલા માટે ભગવાન યજ્ઞ કહે છે આજકાલ આપણે કદાચ એક યજ્ઞ ના કરતા હોઈએ તો કઈ વાંધો નહીં ટૂંકમાં દેવતાઓના પૂજન માટે જે કઈ થતું હોય આપણે પૂજા પાઠ કરતા હોઈએ એને આપણે યજ્ઞ કહી શકીએ કે જે કઈ બીજું પછી આપણે ધાર્મિક કર્મ કરતા હોઈએ એનો યજ્ઞનો સમાવેશ થાય અફળાકાંક્ષી અફળાર્થી યજ્ઞ કરીને કોઈ પ્રકારનું કે મને સ્વર્ગ પ્રાપ્ત થાય પુણ્ય પ્રાપ્ત થાય કે બીજો કોઈ આ લોકમાં કે પરલોકમાં લાભ થાય એવી કોઈ પ્રકારની ગણતરી વગર યજ્ઞ કરવામાં આવે એમાં કહે છે અહીંયા કે જો આપણે કામ્ય કર્મ કરીએ કામ્ય અર્થાત કોઈ પ્રકારની કામનાની પ્રેરણા યજ્ઞ કરીએ તો યજ્ઞ બરોબર કરવો પડે જો એમાં કોઈ પ્રકારનો દોષ રહી જાય કે ઉણપ રહી જાય તો આપણી કામના પૂરી ના થાય કે કામના પૂરી થવાની ખાતરી નથી જ્યારે આપણે નિસ્વાર્થભાવે કામ યજ્ઞ કરતા હોઈએ એની પાછળ કોઈ વ્યક્તિગત વર્તનની ભાવના ગણતરી ના હોય તો કદાચ છે ને આપણે બધી જે ના કરી શકતા એટલે એના બધા અંગ અને ઉપાંગ હોય બધાનું પણ અનુષ્ઠાન ન કરી શકીએ તો પણ ચાલે ચાલે એટલે કે એવું કોઈ દોષ ઉત્પન્ન ના કરે એમ નહીં કે આપણે જાણી જોઈને ના કરીએ એવું નહીં પણ ઘણી વાર આપણે એ શક્તિ ના હોય ઘણી વાર જ્ઞાન પણ ના હોય એવું થતું હોય છે તો ચાલો એટલે એક તો નિસ્વાર્થ ભાવ કે નિષ્કામ ભાવ યજ્ઞ કરવામાં આવે હોય એટલે જેમાં કોઈ પ્રકારના દુષ્ટ કે અદૃષ્ટ ફળની ગણતરી ના હોય દુષ્ટ ફળ એટલે શું આ લોકમાં મળવાનું ફળ
आलोक में सुख मिले, आलोक में प्रतिष्ठा मिले, आलोक में कीर्ति मिले। यज्ञ करवानी पाछळ बीजी कशी गणतरी ना होता पण लोकोमां वाली वाह वाह कहेवा एवं होय छे, आगळ आवशे ए रजोगुण यज्ञ छे। एवी कोई प्रकारनी गणतरी वगर એવું ક્યારે બની શકે? જયારે યજ્ઞ માટે જ પ્રેમ હોય ત્યારે। ટૂંકમાં યજ્ઞ કરવા માટે જ, એટલે આપણને એવા ભગવાનની સેવા પૂજા પાઠ કે જે કરતા એમાં જ પ્રેમ હોય, એને પ્રેમ થતું હોય। વિધિ દુષ્ટ હૈ એટલે કે શાસ્ત્ર ચોજન દુષ્ટ હૈ, આવશ્યકતા વિહિત હૈ। કારણ કે આપણા જીવનમાં વિધાન કરવામાં આવે છે કે પ્રત્યેક મનુષ્ય યજ્ઞ કરવો જોઈએ। यावज्जीवम अग्निहोत्रम जुहुयात, जहां सुधी मानस जीव तो है त्या सुधी अग्निहोत्र कर्म जीवे त्या सुधी एना जीवन में आपकी उपासना होवी जोईए। एवं कहेवामां आव्युं छे, एवं छे ने के पेली पूजा करवानी होय, षोडश हजार पूजा थवानी होय, पण दर वक्ते कदाच एवी अनुकूलता न होय तो पंचो उपचार करे, कई करवी तो चाले। જો એની પાસે કોઈ ગણતરી ના હોય તો, ગણતરી હોય તો પછી બરાબર વ્યવસ્થિત કરવી પડે। એવું કહે છે, દર મહિને આપણે ધારો કે સત્યનારાયણની પૂજા કરતા હોય, પણ યજ્ઞનો એક ભાગ છે એ ભગવાન પ્રેમથી કરવા બરાબર છે, એની પાસે ગણતરી હોય તો વ્યવસ્થિત કરવી પડે। એવું છે ને પાછું કે અકરણે પ્રત્યવાય હે, જેનું આપણે નિત્ય નૈમિત્તિક કર્મ વિધાન કરવામાં આવ્યું હોય, ન કરીએ આળસ કે પ્રમાણને કારણે તો પાપ લાગે। એને યષ્ટવ્યમ તમારે કરવું જ જોઈએ, કારણ કે શાસ્ત્ર એનું વિધાન કર્યું છે। આમ શાસ્ત્રમાં શ્રદ્ધા હોવાને કારણે એ જાણે કે શાસ્ત્રમાં જે વિધાન કરવામાં આવ્યું હોય એ મારા હિતમાં જ હોય, અંદરથી એવી શ્રદ્ધા સહિત જે કરે છે। યષ્ટવ્યમ આ તો કરવું જોઈએ, શાસ્ત્ર શાસ્ત્ર કહેલું શું થઈ ગયું, શા માટે કહ્યું છે એવું નહીં, શાસ્ત્રમાં કહ્યું છે મારે કરવું જોઈએ, કારણ કે મારા હિતમાં છે અને એટલે જ કરવું જોઈએ। એ ઉપરાંત ન કરું તો મને પ્રત્યવાય દોષ લાગે, એ બધા કારણથી પણ યષ્ટવ્યમ। શંકરાચાર્ય સમજાવે છે, યજ્ઞ સ્વરૂપમ જો નિર્વર્તનમ એવ કાર્યમ, માત્ર યજ્ઞ કરવો જ, એથી આગળ કઈ નહીં, મને સમાધાય, મનમાં આ પ્રકારનું સમાધાન ન, અને એને પુરુષાર્થ મમ કર્તવ્ય હૈ, આ યજ્ઞ કરીને મારે એમાંથી કશું પુરુષાર્થ વ્યક્તિગત લાભ મેળવવાનું નથી, એ પ્રકારની મનમાં મને સમાધાય, એ પ્રકારે મનમાં નિશ્ચય કરીને। તો શેને માટે અફલાકાંક્ષ અંતઃકરણ શુદ્ધાર્થ થયા, તો શેને માટે એમાં કરો છો, અને એને પરમેશ્વર પ્રિયરામ મોહપાત્ર સમસ્ત દુર્દક્ષય દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ, કે ભૂતકાળના પૂર્વજન્મમાં જે બધા મેં પાપનો સંચય કર્યો હોય પ્રસંચયના ક્ષય દ્વારા અને પરમેશ્વરને પ્રીતિ અથવા પ્રસન્ન કરવા માટે આ કર્મ કરું છું, બસ એ દ્રષ્ટવ્ય। સહ સાત્વિક યજ્ઞ ઉચ્ચરે, આ યજ્ઞ ને વિધિ દુષ્ટ હૈ, યથાશાસ્ત્રમ શાસ્ત્રમાં નિશ્ચય કરવા એ પ્રકારે કરેલા યજ્ઞ ને સાત્વિક યજ્ઞ કહેવામાં આવે છે। આમ યજ્ઞના પ્રકાર કહે છે, તપના પ્રકાર કહે છે, દાનના પ્રકાર કહે છે। ઓમ સ્વામીજી, મનની શાંતિ માટે યજ્ઞ કરવો તે સાત્વિકમાં હા અંતઃકરણ શુદ્ધિ માટે। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेरि मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम नारायण परो व्यक्तात्। अंडम व्यक्त संभवम्
अंडस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। भवति प्रियः यज्ञस्तपस्तथा दानम् तेषां भेदमिमं श्रुणु आयुस्सत्त्वबलारोग्यसुखप्रीतिर्वर्धनाः रस्या स्निग्धा स्थिरा रुद्याः आहारा सात्विकप्रियाः कत्वं ललवणात्युष्णतीक्ष्णरुक्षविदाहिनः आहारा राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः यातयामं गतरसम् ऊतिपर्युषितं चयत उच्छिष्टमपि चामेध्यम् भोजनं तामसप्रियम् अफलाकांक्षिभिर्यज्ञः विनिदृष्टो य इज्यते यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः। आहारस्तु सर्वस्य त्रिविधो भवति प्रियः। आ त्रण प्रकार आहार मनुष्य ने प्रिय होय छे। त्रण प्रकार मनुष्य होय छे अने माटे आ त्रण प्रकार आहार तेमने प्रिय होय छे। यज्ञ तपस तथा दानम के जे अर्जुन यज्ञ तपस्या तप अने दान ए पण त्रण प्रकार होय छे अने त्रण प्रकार स्वभाव वाला मनुष्य ने अनुक्रमे प्रिय होय छे। એટલે બધા મનુષ્યને ભગવાન આવતો ત્રણ વિભાગ વચ્ચે સાત્વિક રાજસ અને તામસ ત્રિવિધા ભૌતિ શ્રદ્ધા દેહિનામ સા સ્વભાવજા સાત્વિકી રાજસી ચૈવ તામસી ચેતાંશુ। આ મનુષ્યમાં ક્યાં તો સત્વગુણની પ્રધાનતા હોય રજોગુણની પ્રધાનતા હોય કે તમોગુણની પ્રધાનતા હોય એ બધાના મનમાં નિશ્ચય એના જીવનનો અભિગમ એના જીવનનો નિશ્ચય એના મૂલ્ય એનું આચરણ આ બધી વસ્તુ એનાથી નક્કી થાય। આ મનુષ્યના સ્વભાવથી બી શ્રદ્ધા નક્કી થાય। શ્રદ્ધા એટલે જે વસ્તુના આપણે જે વસ્તુમાં સત્યતાનું નિશ્ચય નામ શ્રદ્ધા શ્રદ્ધા એ ધા તો શરીર સત્ય તો જે વસ્તુ આપણે સત્ય રૂપે ધારણ કરવી છે મનમાં જેને સત્ય માનતા હોય જીવનની અંદર એના એને શ્રદ્ધા કહેવામાં આવે અને એથી દરેક મનુષ્યને જીવનમાં પોતાના વિશે જગત વિશે ઈશ્વર વિશે જીવનના ધ્યેય વિશે આ બધા વિશે નિશ્ચય હોય છે તો તેવી રીતે જીવનના આ બધા જે નિશ્ચયો હોય છે એ બધા નિશ્ચયોને શ્રદ્ધા કહેવામાં આવે તો આ બધા નિશ્ચયો જે છે એ શાથી ઉત્પન્ન થયા મનુષ્યની માનસિક સ્થિતિમાંથી એટલે સાત્વિક મનુષ્યના નિશ્ચયો અમુક પ્રકારના હોવાના રજોગુણી મનુષ્યના નિશ્ચયો અમુક પ્રકારના હોવાના તમોગુણી મનુષ્યના નિશ્ચયો અમુક પ્રકારના હોવાના આ નિશ્ચયો અહીં ભિન્ન ભિન્ન રુચિના રૂપમાં વ્યક્ત થાય અને જે કયા આહાર પ્રત્યેની રુચિ છે એ પ્રત્યે અહીં નિશ્ચયો એટલે આ શ્રદ્ધા જે છે એ તો મનની અવસ્થાઓને કારણે કે માનસિક સ્થિતિ છે જેથી આપણે કહી ના શકીએ કે કેવું છે તો આપણા પોતાના કયા પ્રકારની શ્રદ્ધા છે એ નક્કી કરવા માટે ભગવાન આપણને કેટલું માર્ગદર્શન આપે છે કેટલાક નિર્દેશ કરે છે।
कि जो मनुष्य ने भोजन में आहार में जो प्रकार आहार में रुचि हो प्रतिपण एना मन में क्या प्रकार की श्रद्धा है स्वभाव केव है यू कई निश्चय नहीं सके कशी वस्तु बढ़ू निश्चित ना थे तो कई निश्चय थे आहार त्रण प्रकार कहो तो ज्या आहार लेता है जो आहार पास ए प्रकार अभिगम हो भोजन तो शरीर स्वास्थ्य माटे से भोजन जीववा माटे से ए प्रकार अभिगम से जो कि मनस पोताना स्वास्थ्य ने अनुकूल योग्य समय योग्य मात्रा में योग्य प्रकार भोजन लेता है અને શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેતો હોય અને પોતાના મનના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખી લેતો હોય તો આ પ્રશ્ન તો અમને સ્વામી આપતો કહું છું કે આ કાંદા અને લસણ ને બધું રજોગુણ ને તમોગુણ કહેવાય કે તમે આયુર્વેદનો તમે ખાસ વાત સાચી છે પણ આયુર્વેદમાં એટલે માત્ર શરીરના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કહેવામાં આવતું હોય એટલે અહીં અહીંયા આહારનું વિભાગીકરણ કરવામાં આવ્યું હોય એ મનના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે અને એટલે કાળા કે લસણ જેવી અત્યંત તીવ્ર ગંધ ધરાવનારા એવા પદાર્થો લઈએ એટલે એની અસર આપણા મન પર થવાની છે એવું હોય કે શરીરના સ્વાસ્થ્યની અસર પણ મન પર થાય અને જે આવા પદાર્થોના સેવનથી શરીરના સ્વાસ્થ્ય પર જે અનુકૂળ અસર થતી હોય અને દ્વારા મન પર અનુકૂળ અસર થતી હોય તો જુદી વાત છે ટૂંકમાં ઔષધ તરીકે એ બધા દ્રવ્યો લેવા હોય તો બરાબર છે અને શોખ તરીકે શું લેવા એની વાત છે માણસ શોખ માટે શું ખાય છે રુચિથી શું ખાય છે અને એ રીતે આ બધી જે ઉત્તેજક બધી વસ્તુઓ હોય કેફીન એટલે કોફી ને ચાણ આ બધી વસ્તુઓ પણ રજોગુણમાં આવે ખાંડ વગેરે પણ રજોગુણમાં આવે મીઠાઈ ખાવાથી ઊંઘ આવતી હોય છે તમામ ગુણ કારણ કે મીઠાઈમાં ખાંડ ઉપરાંત અનેક વસ્તુઓ હોય છે ભાઈ ઘી હોય અને માવો હોય અને આ બધી વસ્તુઓને કારણે એ તો પચાવી બહુ અઘરી છે આવી વસ્તુ આમ પચવી અઘરી હોવાને કારણે બધી આપણા શરીરની શક્તિ એને પચાવવામાં લાગી ગઈ હોય એટલા માટે મનને લોહ મળે જ નહીં એટલે મન બિચારું ઊંઘ પછી ઊંઘી જાય એટલે આ જમ્યા પછી અને ખાસ કરીને આવો ભારે ખોરાક ખાધા પછી જે ઊંઘ આવતી હોય છે એનું કારણ વધારે પડતો ખાવામાં આવ્યો હોય વધારે ભારે ખાવામાં આવ્યો હોય પછી એટલે એ બધી ભોજનની આહારની ચર્ચા થઈ ભગવાન પછી યજ્ઞની ચર્ચા કરે છે દરેકે દરેક મનુષ્ય જીવનમાં યજ્ઞ દાન તપશ્ચર્યા આ ત્રણે ત્રણ પ્રત્યેક મનુષ્ય માટે નિત્ય નૈમિત્તિક કર્મરૂપે વિધાન કરવામાં આવ્યું છે એવી અપેક્ષા છે કે દરેક દરેક જિજ્ઞાસુના કે મોક્ષના કે ધાર્મિક મનુષ્યના જીવનમાં યજ્ઞ દાન તપશ્ચર્યા એક અથવા બીજા રૂપમાં અને કઈક માત્રામાં હોય જ એટલા માટે ભગવાન યજ્ઞનો વિભાગ કરે છે અફલાકાંક્ષી યજ્ઞ જુદી દુષ્ટો મનસ સમાહાય સયજ્ઞ સાત્વિક તો સાત્વિક યજ્ઞના કેટલા એના કેટલા લક્ષણો છે ગુણો છે ભગવાન બતાવે છે અફલાકાંક્ષી યજ્ઞ ઇજ્જતે પહેલા જે યજ્ઞ કરવામાં આવે એમાં કોઈ પ્રકારના ભૌતિક ફળની ઈચ્છા નથી આમ તો અંતઃકરણ શુદ્ધ્યર્થમ પરમેશ્વર પ્રીત્યર્થમ મનોપાત સમસ્ત દુર્દક્ષા દ્વારા શ્રી પરમેશ્વર પ્રીત્યર્થમ કે મેં સંચિત કરેલા જે દુર્દ છે દુર્દ અર્થાત જે પાપ છે જે ભૂતકાળમાં મારાથી જાણ જાણ થઈ ગયા હોય જે અત્યારે મારા માર્ગમાં આવેલી આધ્યાત્મિક ઉન્નતિમાં અવરોધ છે એટલે આપણને બહારથી કે અંદરથી જે કે અવરોધ નડતા હોય કદાચ બહારના વાતાવરણમાં પણ કંઈ પ્રતિકૂળતા હોય અને અંદરના વાતાવરણમાં પ્રતિકૂળતા હોય આપણું મન સાથ ના આપતું હોય શરીર વગેરે તો મારી આ બધા કોઈ ને કોઈ કર્મનું પરિણામ છે એ કર્મને દૂરિત કહેવામાં આવે અંદરથી આ દૂરિત જે છે એ જ આપણા આધ્યાત્મિક માર્ગમાં વિઘ્ન લાવતા હોય છે મનોપાત સમસ્ત દુરિતક્ષય દ્વારા અને તેથી ઉપાત અર્થાત મેં બધા ઉપાદાન કરેલા મેં બધા સંચિત કરેલા મેં બધા બધા તો કે ભેગા કરેલા જે આ બધા દુરિત છે આખા જે પાપ કર્મ છે એને કારણે અત્યારે મારામાં રાગ દ્વેષ આંતરિક ઉદ્વેગો છે તો
क्षय आकर्म एना क्षय माटे थाय जेथी मारो अंतःकरण शुद्ध बने। आप इच्छा तो कहवाई कि आनी इच्छा नहीं कि आती इच्छा तो खरी जाए પણ જ્યારે ભગવાન કહે છે કે અફલાકાંક્ષની ફળની આકાંક્ષા વગર એટલે કોઈ અપ્રાપ્તની પ્રાપ્તિ એ પ્રકારનું ફળ અંતરગત શુદ્ધિ છે એ પણ ખરેખર અપ્રાપ્તની પ્રાપ્તિ નથી। અંતરગત શુદ્ધિ પણ જે પ્રાપ્ત વસ્તુ છે એનો આવિર્ભાવ છે એને સંસ્કાર કહેવામાં આવે। જેવી રીતે તાંબાનો લોટો હોય એના પર અનેક બધા ડાઘ લાગી ગયા હોય આપણે એ કરીને સંસ્કાર કહેવાય। આમલું વગેરે છે આપણે માંગીએ ત્યારે એ મોટું એકદમ ચળકા ચોખ્ખો અને ચળક થાય એ ચળકા છે એ બહારથી પ્રાપ્ત થયેલો નથી। એ ચળકા તો એ લોટાના તાવાના સ્વભાવ છે પરંતુ બહારની હવાના સંપર્કને કારણે એ ચળકા ઢંકાઈ ગયો હતો એટલું જ નહીં પરંતુ એના પર ઘણા ડાઘા લાગી ગયા હોય એ આગંતુક છે। આ સંસ્કાર વસ્તુ છે ને કે માત્ર જે આગંતુક વસ્તુઓ છે દોષ એની નિવૃત્તિ અને જેવી રીતે આ ચળકાટ એ તાવાનો લોડાનો સ્વભાવ છે તેવી રીતે શુદ્ધિ સ્વચ્છતા એ અંતઃકરણ સ્વભાવ છે અને જે આ અસ્વચ્છતા કે આ બધી જે મલિનતા આવી છે એ બધી આગંતુક છે એની એ દુરિત્રને કારણે છે। અર્થાત જે કંઈ આપણાથી જાણે જાણે પાપ કરવા એટલે શું કે જગતની અંદર જે એક સંવાદ રહ્યા છે જગતમાં જે એક નિયતિ છે જગતનો જે એક પ્રવાહ છે એ નિયતિનો એ કાયદાનું ઉલ્લંઘન કરો અને કાયદાના ઉલ્લંઘનને કારણે ક્યાંય પણ આપણે કાયદાનું ઉલ્લંઘન કરીએ એટલે એની સજા તો મળે આપણને એના એના કંઈક ને કંઈક પ્રકારના પરિણામ તો આવે છે અને એને પાપ કહેવામાં આવે છે કે આપણે આપણાથી કાયદાનું ઉલ્લંઘન થઈ ગયું। જે પ્રકારનું વર્તન આપણે બીજા પાસે ઈચ્છતા નથી એવું વર્તન આપણે બીજાને કરીએ અથવા જે પ્રકારનું વર્તન બીજા પાસે ઈચ્છીએ છીએ વર્તન બીજા તરફ ન કરીએ આમ બીજા પાસે આપણે ક્ષમાની સહાનુભૂતિની કરુણાની અપેક્ષા રાખતા હોઈએ પણ આપણે એ બીજાને ના દેખાડીએ અથવા બીજા પાસેથી આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ આપણને ઈજા ના કરે આપણે જૂઠું ના બોલે આમ ચોરી ના કરે છેતર નહીં આપણે કરીએ આપણે જાણીએ છીએ કે અહીંયા થઈ રહ્યું છે ખોટું છે કારણ કે નિયમનું જ્ઞાન છે આપણને અને છતાં આપણે કોઈક લાચારીથી કોઈક બધા આકર્ષણને કારણે કોઈક પ્રલોભનને કારણે આવેગોને કારણે લાચારીને કારણે મનુષ્ય આ મૂલ્યનો ભોગ આપતો હોય તો આપણે એમ કહીએ કે જે બધા મૂલ્યો છે એ જીવનની નિયતિ કે સંવાદતા છે એ સંવાદતાનો નિર્દેશ કરે છે એટલે એની વિરુદ્ધ વર્તન એને આપણે દૂર જ કહીએ આકર્ષણ હોય પ્રલોભન હોય જ્યારે એને વશ થઈએ ત્યારે આ રીતે મૂલ્યનો ભોગ અપાતો હોય છે એને એક વિરુદ્ધ સંસ્કાર મનમાં પડેલા છે અને એ સંસ્કારને દૂર કરવાની જરૂર છે એટલે આપણે સારા સંસ્કાર હમણાં પાડીએ અને તેથી જે પહેલા વિપરીત સંસ્કાર છે ધીમે ધીમે એનું એ નિવૃત્ત થાય કેટલા માટે જાણી લઈને આપણે સત્કર્મ કરીએ પુણ્યકર્મ કરીએ જેથી પેલા પાપ કરવાના જે કે સંસ્કાર પડ્યા હોય એ સંસ્કાર ધીમે ધીમે દૂર થાય અને ઈચ્છાથી જે કર્મ કરવામાં આવે એ કર્મને સકામ કર્મ નથી કહેવામાં આવતું। ફળનો અર્થ એ છે કે કંઈક સ્વર્ગ કે કંઈક ભૌતિક સુખ કે ભૌતિક અપ્રાપ્ત નહીં પ્રાપ્ત જે પ્રાપ્ત નથી એવા પદાર્થો એવા સુખ એવી વસ્તુઓને પ્રાપ્ત કરવાની ઈચ્છા નામ ફળની આકાંક્ષા એમાં આપણું સત્કાર માન પૂજા સન્માન બધું આવીએ કે સત્તા પ્રતિષ્ઠા આવી વસ્તુઓમાં પ્રાપ્ત છે અને માટે એમની પ્રાપ્તિની ઈચ્છાથી કરવાનો લખે આપણે સકામ કર્મ કરીએ તો અફળ આકાંક્ષી નહીં આવા કોઈ પ્રકારની આકાંક્ષા વગર ટૂંકમાં કોઈ પ્રકારની ભૌતિક ઉન્નતિની આકાંક્ષા વગર પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ કરવાની ઈચ્છાથી તો વાંધો નથી આધ્યાત્મિક ઉન્નતિ સાધનાની ઈચ્છાથી કરવામાં આવે તો વાંધો નથી છેવટે તો આપણે ઈચ્છીએ કે ઈચ્છા પણ ન રહે પણ એ ઈચ્છા અત્યારે હોય તો વાંધો નથી એમ કહીને આપણા વધુ દિશા અજ્ઞાનની ઈચ્છા જન આ બધી ઈચ્છાઓ પહેલાં
भोग इच्छाओ अंतःकरण शुद्धि इच्छा परिणामे अंतःकरण शुद्धि इच्छाओ ज्ञान इच्छा परिणामे इच्छा तो रहनी है ज्यां सुधी मनुष्य जीवन मुक्त न बने त्या सुधी इच्छा एक अथवा बीजा रूप में रहनी पहला आप शू करने इच्छा प्रकार बदलवा तमो गुण में रजोगुण इच्छा बने रजस में सात्विक बने अरे भाई छेवटे सत्व एवं है जेने अपने ज्ञान अतिक्रमण कर सके विवेक के ज्ञान की रजस ने तमस अतिक्रमण न थी सके सत्व थे गमे तो साक्षी भाव राखी तो आप राग द्वेष अतिक्रमण ना थे केम क्या रजोगुण तमाम ज्यादा मन सात्विक हो तेरे बजे साक्षी भाव बताएगा पर पहला आप मन सात्विक बनाव आवश्यक है दान तपस्या कहते सात्विक यज्ञ पहला एक लक्षण थो अफलाकांक्षी जिन अनुष्ठान करामा कोई प्रकार भौतिक के प्राप्त फल आकांक्षा नहीं कई आकांक्षा है मारा अंतरा शुद्धि आध्यात्मिक उन्नति ज्ञान प्राप्ति ईश्वर प्राप्ति एवं क्या आकांक्षा है विधि दुष्ट है क्या प्रकार यज्ञ करो विधि दुष्ट है आवश्यकता विहित है शास्त्र में आपने माटे जेनु विधान करवामां आव्युं हते आम ब्राह्मण क्षत्रिय जे प्रकार वर्णाश्रम नियम प्रमाण ए संदर्भ में बात थई छे अंत में क्या वर्ण में व्यक्ति माटे क्या आश्रम माटे क्या प्रकार कर्म विधान ए प्रकार विधि दुष्ट है विधि दुष्ट विधि प्रमाण जारे कहीं कार्य यज्ञ कार्य के पूजा यज्ञ कार्य चर्चा कर प्रमाण यज धातु पूजा करनी थे पूजा मे जो कार्य करवा यज्ञ कही सकता तो विधि प्रमाण थे टूक में जाने जो आप विधि ने अनादर न करिए विधि खबर ना हो तो जी बात है परंतु जाने जो आप अनादर न थे कारण श्रद्धा है शास्त्र में श्रद्धा क्या प्रकार श्रद्धा के शास्त्र में कहूर हित में हो हित थे न करवा अहित थे आ प्रकार श्रद्धा प्रत्यवाय परिहाराय आवश्यक जीवनादि निमित्त चोदित्वात् कहे भगवान कहे प्रिया ज्ञाना नियतम कुरु कर्मत्वम कर्म ज्यायोश कर्म शरीर यात्रा विशदे न प्रसिद्धे अकर्म हे अर्जुन तारे नियत कर्म करव जो निष्क्रिय रहा करता तो कर्म कोई रीते सारू है कर्म એટલે કે નિયત કર્મ સમજવાનું ગમે તેમ કરવાની નિષ્ક્રિય રહેવાને બદલે તો તારે જરૂર નિયત એટલે તારું કર્તવ્ય કર્મ કરવું જોઈએ શરીર યાત્રા વિજદે ન પ્રસિદ્ધ અકર્મ અર્જુન તો નિષ્ક્રિય બની રહે છે અર્થાત જગતની આ જે જગતની વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો ભાગ નહીં રહે એ વ્યવસ્થાનો ઉપયોગ કરશે કરો તો વ્યવસ્થાને પોષણ આપવા માટે ચાલુ રાખવા માટે તો એમને તો હવે ભાગ નહીં આપે હિસ્સો નહીં આપે તો શરીર યાત્રા બીજે ન પ્રસિદ્ધ હોય તારું શરીર પણ ચાલશે નહીં એ જ કહેવાય યાવત જીવન અગ્નિહોત્ર જુહયાત જ્યાં સુધી મનુષ્ય જીવન હોય ત્યાં સુધી અગ્નિહોત્ર વગેરે નિત્ય નિમિત્ત કર્મ કરવા જોઈએ કે જીવીએ છીએ ત્યાં સુધી આપણે દુનિયા પાસેથી કશું પ્રાપ્ત કરતા હોઈએ છીએ અને માટે આપણે એમાં આપણો ફાળો આપવો આપણો વિશ્વાસ ચોખ્ખો રાખવો એટલે આ રીતે વસ્તવ્ય કે હું તો આ જગતનો ઋણી છું અને માટે મારું ઋણ ફળવા માટે મારે કરવું જોઈએ વસ્તવ્ય એ તો પ્રત્યવાય પાપ લાગે પ્રત્યવાય પરિહારાર્થમ ન કરીએ તો પ્રત્યવાય જો શ્રદ્ધા પાપ લાગે અથવા નિષ્ઠવ્ય મારે યજ્ઞ કરવો જોઈએ મારે પુણ્યકર્મ કરવું જોઈએ
મારે ભગવાનની પૂજા કરવી જોઈએ, કેમ કરવી જોઈએ? બસ આનંદ છે કરવાનો, ની પ્રેરણા જન્મ, બસ ની પ્રેરણા જન્મ. તો આપણે કઈ કરીએ, ભગવાનની પૂજા કરીએ, બસ એનો આનંદ છે. ટૂંકમાં યજ્ઞનો જ આનંદ છે, પૂજાનો જ આનંદ છે, એના ફળ આનંદ અપેક્ષા નથી. તો આ સાત્વિક તાણા ત્રણ અંશ થયા, વારંવાર ભગવાન કહેવા જ કરશે. 18મો અધ્યાય ખૂબ બધું કહેશે. પ્રજા ફળની આકાંક્ષા નથી, જે થતું હોય વ્યવસ્થિત વિધિ દુષ્ટ અથવા વિધિ પ્રમાણે વ્યવસ્થિત રીતે પ્રેમથી કાર્ય થાય. એટલે આપણે કર્મ કરીએ બતાવે છે કે આ માણસે કર્મ પ્રેમ છે કે નહીં, ખબર પડી જાય. એને ગમે છે કે નહીં, એને રસોડામાં બોલાવી હોય બધી દીકરીને, એટલે કરાવ ખબર પડે કે કરવું છે કે નથી કરવું. જે થત જેથી એના વર્તન બી ખબર પડે કે આ નથી કરવા માંગતી કે કરવા માંગે જે માટે. ટૂંકમાં આમ આમ ત્યાં પસંદ કરે, ખબર પડે કે આ હોય એવું. કોઈ કર્મ પ્રેમથી થતું નથી, એનામાં બહુ જરૂરી કરવા માટે થાય છે. તો પ્રેમથી કર્મ કરવા માટે ખબર પડી જાય. અંદરથી જ્યાં કર્મ માટે પ્રેમ છે, કર્મ માટે પ્રેમ હોય એટલા માટે કર્મફળ બહુ મહત્વનું જાણે. અને એ બધું વ્યવસ્થિત થાય, વહેલી પ્રમાણે થાય, જેમ કરવું એમ રોટલી કરવાની પ્રમાણે થાય. લોટને બાંધવાનો હોય, પલો રાખવાનો હોય, જે કરવાનું હોય, જે પ્રકારે કડક બનાવવાનો હોય કે ઢેરો જે બનાવવાનો હોય, તે પ્રમાણે જે સાઈઝ જે આકાર કદનો પાછો અને મોટા મોટા લોહા લઈને આમ બધું પતાવી નાખે એવું પણ નહીં, જેમ જેમ પતાવી નાખવું જેમ તો એવું પણ નહીં, વ્યવસ્થિત કરવામાં આવે. એને જેટલું માપ હોય એટલું કદ ઉમેરવામાં આવે, વ્યવસ્થિત એ રોટલી વળવામાં આવે, એને શેકવામાં આવે, ફૂલાવવામાં આવે, ન ફૂલે તો શું તકલીફ છે જોવામાં. એ પ્રમાણે નહીં ફૂલતી, એવું નહીં પતાવી નાખે એવું નહીં. એટલે વિધિ દુષ્ટ હે પ્રેમથી કરવામાં તો આપણો વિધાન પ્રમાણ થાય. એ વિધિ કે આપણને શાસ્ત્રોની વિધિ કહેવામાં આવે હોય, આપણે બળજબરી કરાવવાની નહીં, આપણું નિયંત્રણ કરવાનું નહીં, પરંતુ કર્મ સારી રહે એ માટે કરવામાં કરવામાં આવતી હોય છે. કર્મ કરતી વખતે પ્રેમ હોય, હું તો જો બહુ જ બધું કરવામાં આવતું હોય, મારે કરવું નથી ને કરવામાં આવે તો તરત એ કામમાં દેખાઈ આવતો હોય છે. સાત્વિક ટૂંકમાં મનુષ્ય સાત્વિક છે, એટલેથી યજ્ઞ વગેરે જે કરે છે એને સાત્વિક કહેવામાં આવે. પછી રજોગુણ રાજસ યજ્ઞ કેવો હોય એની આગળ વાત કરે છે. 11મા શ્લોકમાં કહે છે અને 12મા શ્લોકમાં અભિસંધાય તુ ફલમ દંભાર્થમપિ ચૈમયત ઇજ્જતે ભરત શ્રેષ્ઠ તં યજ્ઞં વિદ્ધિ રાજસં. હે ભરત શ્રેષ્ઠ, યહ યજ્ઞ ઇજ્જતે તં યજ્ઞં રાજસં વિદ્ધિ. આ પ્રકારે જે યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવે છે, રાજસ યજ્ઞ છે, તો રજોગુણ યજ્ઞમાં બે વસ્તુ કહેવામાં આવી, અભિસંધાય તો ફલાનું, જ્યાં ફળની ઈચ્છાથી કરવામાં આવે છે, જ્યાં કરવા માટે એટલો પ્રેમ નથી પરંતુ વળતર માટે પ્રેમ છે. એટલે હંમેશા નિરાશ થવાની સંભાવના ઘણી રહેલી છે. આપણે કોઈ વળતર માટે કશી અપેક્ષાની કર્મ કરતા હોઈએ, પછી આપણી ઈચ્છા પ્રમાણે વળતર ના મળે તો નિરાશ થવાની સંભાવના છે. જયારે કર્મના પ્રેમ માટે કર્મ કરતા હોઈએ તો વળતર મહત્વ નથી આવતું, કારણ કે કર્મ કરવું વળતર બની જાય. આમ કર્મ કરવાનો આનંદ આવતો હોય તો પછી એમાંથી આપણે શું વળતર મળે મહત્વ ન રહે. તો કર્મ પણ આનંદ ના હોય, કર્મ આપણે કરવું પડતું હોય, કારણ કે એમાંથી જે મળવાનું છે એમાં રસ છે, અને ત્યારે આપણી ઈચ્છા પ્રમાણે જો પરિણામ ના આવે તો નિરાશાજન નહીં. તો બહુ છે, રજોગુણી માણસને હંમેશા ભોગ બુદ્ધિ હોય, સત્યગુણી માણસ હોય એનામાં ભક્તિભાવ હોય, એનામાં સમગ્ર બુદ્ધિ હોય, એટલા માટે પોતાના કર્મને પ્રેમથી કરે અને જોઈ જોઈ કોઈ ખુશ કેમ થાય, એમાં એને આનંદ થાય.
બીજાને ખુશ કરવામાં એને આનંદ આવે. રજોગુણી માણસો પોતે પણ ખુશ થાય એની ગણતરી હંમેશા ભોગ બુદ્ધિ હોય. ટૂંકમાં રજોગુણ જયારે હોય ત્યારે આપણી અપૂર્ણતા બહુ તીવ્ર રીતે વર્તે. આપણને પોતાની અપૂર્ણતા ઉણપ બહુ તીવ્ર રીતે વર્તે. આપણું મન જયારે સત્યગુણી હોય ત્યારે આપણા મન પ્રસન્ન હોય અને આપણને પોતાની જ આનંદ હોય. આ મન સાત્વિક રહે પોતાની જ આનંદ હોવાના કારણે આપણે તરત થાય કે લાવ હું કોઈ અર્પણ કરું. અરે કોઈ સામે ચાલી નહીં કહે કે ચાલો મારે એ કરવું છે તો તું તો એ દ્વારા પોતે એક અર્પણ કરવા ઈચ્છે છે. એક અંદર આનંદ છે ને એ આનંદ બીજું વહેંચવા ઈચ્છે છે. રજોગુણી માણસમાં દુઃખની તીવ્રતા હોય અને એનામાં અપૂર્ણતા અને બહુ તીવ્ર સભાનતા હોય એટલા માટે એ સામે બીજા માટે એવો સેન્સિટિવ સંવેદનશીલ ના હોઈ શકે. આપણે મનમાં પોતાનો સંતોષ હોય ત્યારે પછી બીજાની લાગણીને આપણે દરકાર કરી કે બિચારો એને શું જરૂર છે એવું ક્યારે ખ્યાલ આવે. જ્યારે મારું મન મહત્વ અંશે જરૂરિયાતથી મુક્ત હોય ત્યારે તો હું ભિખારી જરૂરિયાત હોય તો બીજાની જરૂરિયાત ક્યાં ચિંતા કરું. એ રજોગુણ જયારે મનમાં હોય ત્યારે પોતાના જ અભાવથી અપૂર્ણતાથી ઉણપથી એની જરૂરિયાતથી એટલી એવી તીવ્ર સભાનતા હોય છે કે માણસને સામે બીજાની જરૂરિયાતો વગેરેમાં ખ્યાલ કરવાની ખ્યાલ કરવાનું ઈચ્છા થતી નથી કે હવે પ્રસંગ આવવાની અંતેથી કેવી રીતે પોતાને લાભ મળે બસ એ પ્રકારની ગણતરી હોય. અને જે બી કર્મ કરવામાં આવે જે વ્યવહાર કરવામાં આવે દ્વારા હંમેશા પોતાને જ કેવી રીતે લાભ મળે કારણ કે પોતાની ઓળખની તીવ્ર સભાનતા છે. અંતેથી અભિસંધાય તો ફલમ જે કરે એ ફળ કે લાભની ઈચ્છાને ધ્યાનમાં રાખીને જ કરે. અને એવું ના હોય તો દંભાસમ ઘણી વાર આપણે જરૂર ના હોય તો કરીએ દંભાસમ ધર્મધ્વજિત્વ દેખાવા કરવા માટે કરીએ. ઈજ્જતે ભરત શ્રેષ્ઠ આ પ્રકારે યજ્ઞ કરવામાં આવે હે ભરત શ્રેષ્ઠ હે અર્જુન એ રાજસ યજ્ઞ છે. કે છે ભાષ્યમાં અભિસંધાય ઉદ્દેશ ફલમ દંભાર્થમ ચૈવ યદુજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ રજો નિર્વર્ત્યમ રાજસમ જાનેહિ. નથી તમારું મને એવું થઈ ગયું. બસ આટલું જ છે રાજસમ પૂરું થઈ ગયું. અચ્છા ઓકે અભિસંધાય ઉદ્દેશ્ય ફલમ. આપણે એટલે કર્મ કરતી વખતે શેનું અનુસંધાન મનમાં ચાલે છે મનમાં શેનું ચિંતન ચાલે છે. તો સાત્વિક માણસો કર્મ કરતો હોય ત્યારે કર્મ અનુસંધાન થતું હોય કેમ સારી કરવું પ્રેમથી કરવું. રજોગુણ માણસ કર્મ કરવો ત્યારે કર્મ ફળની ચિંતા ચિંતન થતું હોય શું હશે કેમ મળે ટૂંકમાં એવું તો કરવું જેથી ફળ વધારે મળે કામ એવું તો કરવું જેથી એનું વળતર વધારે મળે. એટલે ટૂંકમાં કામ અંદર પૂરમ પૂરમ બહારથી ન દેખાવ થાય એવું થાય. ટૂંકમાં વળતર મહત્વ હોવાને કારણે જે વસ્તુ મને સારું વળતર આપે એના પર મારું ધ્યાન હોય એની માટે મારે કર્મમાં કોઈ પ્રકારનો ધારો કે ભોગ આપવો પડે. એ ટૂંકમાં ધારો કે વધારે રોટલી બનાવો વધારે કામ કરવાથી વધારે વસ્તુ બનાવે વધારે મળતું હોય તો પછી હું 100 બનાવું તો મને 100 રૂપિયા મળતો હોય 150 માં 150 રૂપિયા મળતા હોય તો 150 રૂપિયા પ્રત્યે મારું ધ્યાન હોય ત્યારે એ દરેક વસ્તુ કેવી બની વાંચી ના રહે છે જન્મની પરવાની પૂરી કરના. આ લોકો બધા મોટા મોટા પાયા પર કામ કરતા હતા શાક સમારે કચુંબર સમારે જે કરતા હોય ખચ 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 પછી સાફ થયું કે ના થયું જીવડા છે કે નહીં એવું છે આપણું એના રેસા કાઢવાનો કે ના કાઢવાનો હોય પછી આ ઘરું છે કે નહીં એવી ક્યાં ચિંતા હોય. જ્યારે આ કરવાથી લોકો પ્રસન્ન થાય ઈશ્વર પ્રસન્ન એવી વાત નહીં આવે દરેક જુએ તો અમારે તો રેસા કાઢવાના છે
આ તો ઘરડું છે, આ તો આમ છે, તેમ શું છે, શું નહીં, બધું જોઈને થાય. નહીં તો લાવો લગાવો અંદર. અભિસંધાન ક્યારે પૂરું કરવું અથવા કેમ વધારે વધારે કરવું જોઈએ? વધારે વળતર ટૂંકમાં જે દરેક દરેક કરવામાં વધારે વળતર ક્યાં મળે એ જયારે ગણતરી હોય ત્યારે કર્મ મહત્વ ન મળે, વળતર મહત્વ મળે. પણ એવું તો કર્મ કરવામાં આવે જેથી વળતર મળે. અને પછી ખાલી ફાઇલો એમ પસાર કરે ફટ ફટ ફટ, એમાં કામ કરવાના કે આમ કઈ બીજા લોકો જવાબ લે, ગમે થાય. આ બધું જાત જાતની વસ્તુ થતી હોય છે. એટલે આપણે જોયું છે કે હિન્દુસ્તાનની અંદર આ અત્યારે સ્થિતિ ચાલે છે. સાત્વિક તત્વ બહુ ઓછી છે, રજસ અને તમસ. જે લોકો આમ બહુ આક્રમક લોકો છે, મહત્વાકાંક્ષી લોકો છે, એવા રજો ગુણ હોય. એને કેવી રીતે વધારે વધારે ઉત્પન્ન કરવું, વધારે વધારે ફળ કેમ મેળવો, વધારે નફો કેમ કરવો, વધારે વધારે, બસ એ જ વસ્તુ. પછી એની ક્વોલિટી ગુણવત્તા જળવાય છે કે નહીં, બધે જ પાછું આવે. પછી હિન્દુસ્તાનનો માલ દુનિયાભરમાં જઈને પાછો આવે, કારણ કે કર્મ કરતી વખતે એના પર ધ્યાન આપવાનું નથી આવ્યું હતું. ખબર ન ચાલે શું કરીશું આપણે, પણ અભિસંધાય તો ફલમ દંભાર્થમ દંભાર્થમ એટલે તો અંતરાગણ શુદ્ધાર્થમ. ટૂંકમાં પેલા ભૌતિક ફળને અપ્રાપ્ત ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવામાં આવે છે. અંતરાગણ શુદ્ધિ માટે નહીં, જ્ઞાન માટે નહીં, ભગવાનને પ્રેમ માટે નહીં, મોક્ષ માટે નહીં. એટલે પેલા લોકોમાં પણ ઈચ્છા તો આવી, તો ઈચ્છાનો પ્રકાર જ જોડે છે. દંભાર્થમ દંભ લોકો ધાર્મિક અપેક્ષાપનાર્થમ, ટૂંકમાં દુનિયામાં દેખાડો કરવો. આમ લોકોને દેખાડો કરવો બહુ શોખ હોય છે, પોતાની વાહ વાહ થાય, કોઈ પોતાનું સારું દેખાય, એમને પ્રતિષ્ઠા મળે, સન્માન મળે, કીર્તિ મળે. હું જોડું હોય છે નહીં, એની તો બહુ વાંકે માણસને એની એમાંથી સંતોષ મળતો હોય કે હું કાંઈક છું. આમ પોતાના વિશે મહત્વનો ખ્યાલ ત્યારે જન્મે જ્યારે લોકો મને મહત્વ આપે. અંદરથી એક લોકો પાસે મહત્વ પ્રાપ્ત કરવા માટે ઈચ્છા હોય કે ન હોય, પણ દંભાર્થમ ધાર્મિક તો ખ્યાપનાર્થમ. તો આ રીતે મધુસૂદન સમજ કે ભગવાન કે ત્રણ પ્રકારના યજ્ઞ રાજસ્થા. એક તો અભિસંધાય તો ફલમ, ફળની ઈચ્છાને ધ્યાનમાં રાખીને કર્મ કરવામાં આવે, ભલે એ દંભ ન હોય. ફળની ઈચ્છાને રાખી માટે રાજસ્થ, ફળની ઈચ્છા ન હોય તો દંભ હોય તો પણ રજોગુણી હોય. અને ફળની ઈચ્છા હોય દંભ હોય, આ ત્રણ છે વિકલ્પ અને સમુચ્ચય. વિકલ્પ લેશું કે આ તો ફળની ઈચ્છા છે તો દંભ નથી, ફળની ઈચ્છા છે, અથવા ફળની ઈચ્છા હોય તો દંભ છે અને વિકલ્પ કહેવાય, અથવા ફળની ઈચ્છા પણ છે અને દંભ પણ, સમુચ્ચ બંને છે. અને એમ કરીને ભગવાને ત્રણ પ્રકારના રાજસ યજ્ઞ કહેવાય. એવમ દુષ્ટ અદુષ્ટ ફલાભિસંધિ સંધિના અંતઃકરણ શુદ્ધિ અનુદ્દેશ્ય યુજ્યતે. યથાશાસ્ત્રમ આ માણસો વિધિ પ્રમાણે કર્મ કરે, કારણ કે ફળ જોઈએ. ફળ જોઈ તો વિધિનું બરાબર વિધિ છે, આપણે ધ્યાન રાખવું પડે, વિધિ પ્રમાણે કરે. અને રાજસ યજ્ઞ કહે છે. પછીના શ્લોકમાં તામસ યજ્ઞની વાત કરે છે, 13મા શ્લોકમાં કહે છે. વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધાવિરહિતમ યજ્ઞમ તામસં પરિચક્ષતે. આ ત્રીજા પ્રકારનો છે વિધિહીનમ, જેમાં કોઈ વિધિની ચિંતા કરવામાં નથી આવતી. અસૃષ્ટાનમ, જેમાં અન્ન વેચવામાં નથી આવતું. મંત્રહીનમ, જેવા મંત્રની ઉચ્ચારણ વગેરે કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું. આ દક્ષિણમ, જેવા દક્ષિણા આપવામાં નથી આવતી. શ્રદ્ધા રહીતા, અને જેમાં શ્રદ્ધા નથી. પાંચ વસ્તુ કહી તમો ભગવાને, પાંચ વસ્તુ કહી કે તમો માણસ જ આવો. વિધિ તો બહુ આવે, લાંબુ ચોડું કોણ કરે? વિધિ ચાલો
પઢાવી નાખો કે ભાઈ લગ્ન કરવાનું છે 45 મિનિટ, એક કલાક, અડધો કલાક, મહારાજ અડધા કલાકમાં લગ્ન પતાવવાનું છે. બસ લગ્ન પતાવવું મહત્વની વસ્તુ છે, બીજું મહત્વની નથી. આ સૃષ્ટાન્નમ જ્યાં અમને બ્રાહ્મણ જમાડવા જોઈએ, કરવા જોઈએ, તો પણ આ બધા બ્રાહ્મણ જવાનું શું કામ છે? એ તો જમે જ છે ને, અમને તો શું મારે આખો વાર મળ્યા જ કરે છે. ચાલો છોડો, એમને આપવાનું શું થશે? એમ એમ ટૂંકમાં હું આપવાનું કારણ બધું શોધી કાઢે, બીજું કશું નહીં. કેવી રીતે ન આપવું, બસ એના માટેનું કારણ જરા વિદ્યા વાપરે. મંત્ર હિને આ મંત્ર મંત્ર ઠીક છે, એની માટે તો બધી ડિસિપ્લિન શિસ્ત જોઈએ. તો જ્યાં મંત્રના સ્વર કે કશા વર્ણ કશાનું ધ્યાન નથી રાખવામાં આવતું, બધી જગ્યાએ બ્રાહ્મણ આવા જ હોય છે. બધા જ્યાંય પણ મંદિરમાં જાઓ, અરે તમે કેદારનાથમાં જાઓ, ગદીજી કે ગંગોત્રીમાં ક્યાંય જાઓ, એ તો આપણે ગુજરાત બધા શ્રદ્ધાવાળા હોય એટલે બધું સરસ સરસ થયું, બરાબર આપણે લાગે. પણ કંઈક જો આપણે ધ્યાન રાખીએ તો ખબર, બ્રાહ્મણ એક શ્લોક ઉચ્ચારણ નથી આવે, એક પણ શ્લોક કેદારનાથ જેવા મંદિરોમાં ન હોય, એક શ્લોકનું ઉચ્ચારણ ના આવે સામાન્ય. પણ એમને કોઈ ચિંતા જ નથી, એમનું એક જ કેવી રીતે પતાવવા, બધા યજમાન એક પછી કેવી રીતે એમની પૂજા પૂરી કરવી, લાઈન બંધ એક પુરુષ ને બીજું બીજા તમે દેખાવો કરા, બધા ભગવાન નામ બધા બાસ ભરાવડા એવું કરે, આપણા જો મજા સરસ થઈ ગયો. અને આપણે સારું જ છે, આપણે શ્રદ્ધા પૂરો કરેલા, આપણે તો ફળ મળવાનું જ છે, એનું જો થાય છે ટૂંકમાં એ એની ફરજ ચૂકી હોય તો એનો એની એનો એની તકલીફ છે. આપણે શ્રદ્ધા પૂરો કરીએ છીએ બરાબર છે, પણ મંત્ર એનું આ દક્ષિણ દક્ષિણ આપવામાં ના આવે, શ્રદ્ધા વહન કરવામાં આવે. શ્રદ્ધામાં જે દેવતાનું યજ્ઞ કરવામાં એમાં શ્રદ્ધા ના હોય, હોવું થતું હોય છે. કોઈ બહુ બધું કરવામાં આવતું હોય, કોઈ કારણથી કરવામાં આવતું હોય, એને જી કરે શ્રદ્ધા વહિત યજ્ઞ તામસમ પરિચક્ષતે આ યજ્ઞને. તમારે તમે ગુણ જયારે હોય ત્યારે આ પ્રકારની મનોવૃત્તિ હોય છે. કહે છે ભાષ્યમાં, વિજયહીનમ યથા ચોદિત વિધિ વિપરીતમ અસૃષ્ટાન્નમ બ્રાહ્મણેભ્યઃ ન સૃષ્ટમ ન દત્તમ અન્નમ યસ્મિન યજ્ઞે સહ અસૃષ્ટાન્નઃ તમ અસૃષ્ટાન્નમ મંત્રહીનમ મંત્રતઃ સ્વરતઃ વર્ણતશ્ચ વ્યુક્તમ મંત્રહીનમ અદક્ષિણમ ઉક્તદક્ષિણારહિતમ શ્રદ્ધાવિરહિતમ યજ્ઞમ તામસં પરિચક્ષતે તમો નિવૃત્તમ કથયંતિ. વિધિહીનમ યથા ચોદિત વિધિ વિપરીતમ, એટલે શાસ્ત્રમાં જે પ્રકારનો વિધિ કહેવામાં આવ્યો છે એને કરતા વિપરીત રીતે કરે. બસ એવું એટલે હું પૂરાની વિધિથી કરે, જેમ ફાવે તેમ કરે. બધું શાસ્ત્રમાં તો બધું લાંબુ ચોડું હંમેશે કહે, એમાં બધું શાસ્ત્ર પ્રમાણ કરવું એટલે કહીને કે પ્રકારનું શિસ્ત જોઈએ અને એના નિયમો પાડવા પડે, એનું કોણ કરે? માટે અનુકૂળ પ્રકારને અનુકૂળ જે વિધિ હોય એ અનુકૂળ પ્રમાણે કરવામાં આવે. વિધિહીનમ અનુકૂળ પણ એટલે શાસ્ત્રમાં કહીને કરે, વિધિ રીતે પણ કરે. અસૃષ્ટાન્નમ બ્રાહ્મણેભ્ય ન સૃષ્ટમ ન દત્તમ અન્નમ યસ્મિન યજ્ઞે, જે યજ્ઞમાં બ્રાહ્મણને જમાડવામાં આવતા નથી. મંત્રહીનમ મંત્રતઃ સ્વરતઃ વર્ણતશ્ચ વ્યુક્તમ, આમ કયા ઉપચાર સમયે કયો મંત્ર બોલવો જોઈએ એનું વિધાન હોય છે, એની ચિંતા ના કરે. જે બે ત્રણ મંત્રો આવે છે ને બ્રાહ્મણ, એ જ તમે જોયું કે અમે બધી પૂજાઓ લીધી હોય ને તો ધ્યાન રાખજો, અમુક મંત્રો વારંવાર આવ્યા જ કરશે. જે બે ચાર મોટો મોટો હોય છે એ આવે ત્યારે મોટો મોટો જોવે, અને એને કશો સંબંધ આપ આની સાથે હોય જ નહીં. પણ જે બે ચાર શ્લોકો આવડતા હોય
अथवा जेने कोई संबंध न हो यही वस्तु आओगे महीन वस्तु को पाठ कर सजा सूर होता है वो भी पाठ कर पंद्रह मिनट चला गया ना मोटे मोटे दो बार के लोगों ने हाथी को सहस आने से कोई संबंध ना हो आप लोग तो हमने से कोई ब्राह्मण बुलाया ने कसी पूजा को कह रहे कि अब लोग शत्रुओं को ऐसे बुला फिर को लगा पूरी से ये पूरी तो है ना इच्छा ये जरूर हुआ कि ना हुआ मंत्र रहा ये क्या मंत्रों क्या क्या मंत्रों उच्चारण करोगे क्या इन्हें जो नहीं दिया ये चिंता नहीं करना स्वर रहा उच्चारण दूर रस्व रचिया वाला जो जो मंत्र का स्थान स्वर ना इन्हें कोई ध्यान ना करना वर्ण तस्य एक वर्ण मतलब ये वर्ण बोलावा में सन मतलब शान शान आन वान बान लान जे है तो जन तम मतलब बोलावा आवे એટલે મંત્ર કયો બોલવો જોઈએ એની એની ચિંતન ચિંતા નથી કઈ રીતે બોલવું એની પણ ચિંતા નથી અને વર્ણ ટૂંકમાં બધા વિધિહીન મંત્રહીન એટલે મંત્ર મંત્રહીન જ થઈ ગયા મંત્ર વગરનો થઈ ગયો એ તો સારું છે બાકી તો કામની કર્મ કરતા હોય તો એવી તો એવી કથાઓ પણ આવે છે કે જો તમે મંત્ર ઉલટી સુલટી તો બોલ્યા તો તમને ઉલટું પરિણામ આવે इंद्रशत्रु वर्धताम बस हाँ वर्धस्व इंद्रशत्रु वर्धस्व इंद्रशत्रु तो ऐसा है पर है ना इंद्रशत्रु हो वर्धताम आई थिंक है ना इंद्रशत्रु में बुद्धि था है इंद्रों शत्रु के इंद्रों जनों शत्रु अभी कथा आ रही है विचार मनस इधर टुकमा है इन्हों दिक्रों इंद्रों ने शत्रु बनाओ ले इंद्र है ना दिक्रों शत्रु बनेगा दिखो इंद्र वध करना करता इंद्र वध करो आम वृत्रासुर वृत्रासुर अभी तो उत्पन्न करो त्वष्टा एनो यज्ञ करो इंद्र नो वध करा माटे एक संतान पुत्र प्राप्त कर यज्ञ करो अने वो बड़ी सरस आयोजन करो तो यज्ञ में जो मंत्र उच्चारण में जहाँ भार आपवाना उदात स्वरित उदात अनुदात जे कराने बदले एक ने बदले बीजे के भार आप तो एक ने बोले बुजुर्ग समास थे गया ये तब तो उसने बोले बहुरी समास थे गया ये वापस थे गया अरे ये इंद्र से शत्रु ने बोले इंद्र है शत्रु यस्य सहयोग थे गया अरे ये वृत्रास में जन्म लेना था और शत्रु ये साधन करना हो नाम शत्रु ये इंद्र ने साधन करना रहा बनाना बोले